હરિ હરિ સદગુરુ ગણપતિ શારદા આ ત્રણે નમન કરવાના ઠાં એ શરણે ગે સુખ આપસે પૂરે હૃદય ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ આય ગુરુર દેવ મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ મનોજવમ મારુતિ તુલ્ય વેગમ અય જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુદ્ધ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે સરસ્વતી સુરદીજીએ અય ગણપતિ દીજિયો જ્ઞાન બજરંગી મહાબલ દીજિયો મોહે સદગુરુ દીજિયો શાન નારાયણ ન વિસારીએ અય નિત પ્રતલી જીએ નામ જોલા બે મન સાજનમ તો કીજીએ ઉત્તમ કામ જોલા બે મન સાજનમ તો કીજીએ ઉત્તમ કામ આપણા સંસ્થાના માનદ મંત્રી માનનીય રતિભાઈના ઘણા બધા ભજનો લખેલા છે અને યુટ્યુબમાં અને અહીંયા ભાવવંદનાની કેસેટોમાં ને બધે મળે જ છે. ઘણા દિવસથી આ ભજન નથી ગાયું રતિભાઈનું લખેલું અને આપણે ભજનો બધા એવા લખે છે આખી રામાયણ આ ભજનમાં આવી જાય એવા સારા સારા ભજનો લખે છે. આપણે અહીંયા મોકો મળે ત્યારે એમની લખાયેલી વાણીનો લાભ લેતા હોઈએ છીએ. આજે એક એવું ભજન, એટલું સરસ મજાનું ભજન છે ને એમાં પાછા બાબુભાઈ ચોપડા એને આ તાલમાં મને પણ એની સાથે મજા આવે આ ભજનમાં, એટલે એવું ભજન. અત્રથી વિનંતી કરું છું કોઈ ભાઈ કરતાલ કે મજીરા વગાડતા હો તો અહીંયા આવો, બધાને છૂટ છે. આવો ન કે કલ્યાણજી બાપુ આવશે હમણાં જ. હા આવો આવો, કોઈક આવો કરતાલ કે વગાડતા હો તો મજા આવે, સંગીતમાં થોડીક ભરતી થાય. આવો હા દેવ ભાઈ મનસુખભાઈ ને દેવ. આવો મનસુખભાઈ. ભગવાનના નામની કેવી કેવી કોને કોને કેવી લગની લાગી એની વાત આ ભજનમાં લખાયેલી છે અને સુંદર મજાના શબ્દો કંડાર્યા છે, એટલે ખૂબ મજા આવશે.
લગની લાગી લગની લાગી એ લગની લાગી રે લગની લાગી લગની લાગી લગની લાગી રે અ નારાયણના નામની મને અ નારાયણના નામની મને લગની લાગી રે લગની લાગી લગની લાગી હનુ
ભગવાની લગ્ની લાગી રે હનુમાનજી ને રામ સેવાની લગ્ની લાગી રે હનુમાનજી ને રામ સેવાની લગ્ની લાગી રે એ સેવા કરે રાત દિન પ્રભુની સેવા કરે રાત દિન પ્રભુની અખંડ જાગી રે ભાઈ જનક વિદયને હરિના નામની લગ્ની લાગી રે 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 એ રાજા બનીને રાજ કર્યું રાજા બનીને રાજ કર્યું પણ રહ્યા રાગી રે જે વાત કરી ને કે કોઈ કોઈ સંતો મહંતો ભગવાનને આ ભજનમાં ભજન થોડુંક લાંબુ છે પણ છોડ્યા નથી એવા રતિભાઈના ખૂબ સારા શબ્દો છે. શું કહે છે? એ ગોપીઓને ઓલ્યા શ્યામ સુંદરની લગ્ની લાગી રે ગોપીઓને ઓલ્યા શ્યામ સુંદરની લગ્ની લાગી રે ગોપીઓને ઓલ્યા શ્યામ સુંદરની લગ્ની લાગી રે હરિના નામની ખરે ખરી લગ્ની લાગી રે હરિના નામની ખરે ખરી લગ્ની લાગી રે એ તુલસીદાસ ને રામના નામની લગ્ની લાગી રે તુલસીદાસ ને રામના નામની લગ્ની લાગી રે મોહમાયા ને મેલી પ્રભુના મોહમાયા ને મેલી પ્રભુના થયા અનુરાગી જેને લગ્ની લાગી રે હરિના નામની કરે કરી લગ્ની લાગી રે એ ભવો ભવની ભક્તિ માંગી ભવો ભવની ભક્તિ માંગી મુક્તિ ન માંગી રે હારે હાર શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે દીપજ્યોતિ પરબ્રહ્મ દીપજ્યોતિ જનાર્દન
દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિ નમોસ્તુ તે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય સનોહરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુ તે શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુ તે દીપજ્યોતિ પરબ્રહ્મ દીપજ્યોતિ જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપજ્યોતિ નમોસ્તુ તે
నమామి మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్ష మంగళాయతనోహరి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తు బోలో లక్ష్మీనారాయణ భగవాన్ కీ కుల్దేవీ మాత కీ జయ గురు గారి వేద నారాయణ భగవాన్ కీ జయ సత్య సనాతన ధర్మ కీ జయ సద్గురు దేవ కీ జయ హరి ఓం నమః పార్వతీపతి హర హర మహాదేవ హర పునః આપણે આજે ફરી પાછા આપણા જીવનને સાર્થક કરવા અત્યાર સુધી જે કાંઈ પણ આપણે દોડ્યા છીએ એ દોડેલું આપણું વ્યર્થ ન જાય એના માટે ફરી પાછા આપણે આજે પૂર્ણિમા સત્સંગ પ્રસંગે એકત્ર થયા છીએ. તો આજના પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત પરમ શ્રદ્ધેય જ્ઞાનદર્શક સંત શ્રી વલ્લભ કૃષ્ણજી, સંસ્થાના મહામંત્રી શ્રી રતિભાઈ તેમજ અન્ય પદાધિકારીઓ, ધર્મ પ્રચાર સમિતિના સભ્યો તેમજ આપણી વચ્ચે આજે યુવા સંઘના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત છે એની વચ્ચે હું રાજુભાઈને વિનંતી કરીશ. પૂર્વ યૌન યુવા સંઘ દ્વારા સમગ્ર કચ્છના આપણા યુવા મંડળ, સનાતન યુવા મંડળના ભાઈઓની એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આપણે આયોજન કર્યું છે, ચાલી રહ્યું છે અને આજે સાંજના એનો સમાપન સમારોહ છે. કચ્છની 57 ટીમોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. તો આ સમાપન સમારોહમાં રાત્રે આજુબાજુના સર્વે ગ્રામજનોને અહીં ઉપસ્થિત રહી આ સમાપન સમારોહની શોભા વધારવા માટે યુવા સંઘથી આમંત્રણ છે. તો આપ સૌને આ પ્રસંગે પધારવા ખાસ વિનંતી, રાજુભાઈને વિનંતી કરું. લક્ષ્મીનારાયણ ચાલીસા, સાથે સાથે આજે શનિવાર પણ છે રાજુભાઈ, બરાબર ને? તો હનુમાન દાદાને યાદ કરી ને આપણે સ્વામીજીનું જ્ઞાનવર્ધક પ્રવચન આપણે સાંભળીશું. બધાને જય લક્ષ્મીનારાયણ. નારાયણ પર બ્રહ્મ હો વિશ્વ સકલ હે નાથ, દર્શન હમકો દીજીએ લક્ષ્મીજી કે સાથ. हरिवर हमको दीजिए बल बुद्धि और ज्ञान, ए बार बार वंदन करूं जय जय श्री भगवान, जय जय श्री भगवान, जय जय श्री लक्ष्मी नारायण सकल सृष्टि के महो कारण करूं प्रणाम तुमको बहु नामी, कृपा करो प्रभु अंतर्यामी. सब जग के हो तुम ही पालक, सचिक तुम प्रभु तुम परता, सकल के तुम करता, कृपा सिंधु करुणा के सागर ममय अंतर को करो उजागर. શીશ મુકુટ અતિ સુંદર, કંઠ ધરી
गदा और मुदम चतुर भुज की शोभानुपम पृथ्वी और विश्वानल तुम वायु गंध और रस पर जल तुम गुण गाए अनकयन की अगमय गोचर सर्वव्यापक तुम हरिवर निराकार और निर्गुण तुम हो सगुण और साकार भी तुम हो मत्स्य कूर्म और वराह रूप में मुक्त धरा की असुर भूप से प्रकट हुए प्रभु नरसिंह रूप मारा पल में दानव रूप वामन होकर बलिगर आए तीन लोक त्रिपद में समाए राम रूप दशरथ कर आए मर्यादा के पाठ सिखाए देवकी नंदन बन प्रभु आए गोप गोपी के मन हर्षाए जगत गुरु बन गीता गाए धर्म है तुम्हारे अतताए ए दुख दुनिया के देख न पाए भूत रूप हो कर प्रभु आए रमापति तुम नाथ हमारे धरना सिर पर हाथ तुम्हारे मनमोहक है मूरत प्यारी नयन रम्य है सूरत न्यारी सहस्त्र नाम है प्रभु तुम्हारे मोक्ष मिले कोई एक पुकारे दया करो हे दया के सागर रखो प्रेम प्रभु निज भक्तन पर हरि नाम का मंत्र जपावे रोग वियोग न कभी सतावे मांगू तुमसे विश्वपति बल बुद्धि और दोषु मति
कृपा करो चरणों में आए, नारायण घट घट बसे लाखो तुम्हारे रो, मम हृदय प्रगट रहो मंगल मूर्ति रो, मंगल मूर्ति रो। बोलो लक्ष्मी नारायण भगवान की। आज संख्या बहु सरस देखाय छे, हजी लोको आवता ज जाय छे, पाछो शनिवार अने पूनम એટલે બધા સાથે બોલજો, કે છે ને 108 હનુમાન ચાલીસા કરીએ તો દુઃખ દર્દ મટી જાય એમ, તો 108 ક્યાં અહીંયા તો કેટલી થશે જુઓ, બધા આપણે ભેગા બોલશો તો। પૂનમનો સરસ દિવસ છે અને પાછો શનિવાર છે, બધા મનમાં તો મનમાં પણ બોલજો બધા હો। શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુરુ સુધારી, એ બરનૌ રઘુબર બિમંજસુ જોદાયક ફલચારી, બુદ્ધિહીન તનુ જાની કે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દે હું મોહી હર હું કલેશ પિતા। આમાં એક વિદ્વાન માણસે કીધું છે, શબ્દમાં ફેરફાર સુધાર્યો છે, વિદ્વાન શંકરાચાર્યજી જેવા વ્યક્તિ કીધું છે, શંકર સુવન કેસરી નંદન, શંકર સુવન નથી એટલે શંકર સ્વયં કેસરી નંદન, એમ શંકર ભગવાનનો 11મો રુદ્ર અવતાર એ જ હનુમાનજી છે એવું મહાત્માઓ કાશીના ને એવું કહે છે, એવું યુટ્યુબમાં હમણાં જોયું હતું, એટલે શંકર સુવન કેસરી નંદન નહીં પણ શંકર સ્વયં કેસરી નંદન એમ। જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર, રામ દૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી, કંચન બરન બિરાજ સુદેશા, કાનન કુંડલ કોંચિત કેશા, હાથ વજ્ર ઓર ધજા બિરાજે, કાંધે મોજ જનેઉ સાજે, શંકર સ્વયં કેસરી નંદન, તેજ પ્રતાપ મહા જગવંતન, વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરીબે કો યાતુર, પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા, રામ લક્ષ્મણ સીતા મન બસિયા, સૂક્ષ્મ રૂપ ધરી સિયાહિ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા, ભીમ રૂપ ધરી અસુર સહારે, રામચંદ્ર કે કાજ સવારે, લાય સજીવન લખન જિયાય, શ્રી રઘુવીર હર સી ઉર લાય, રઘુપતિ કી નહીં બહુત બડાઈ, તુમ મમ પ્રિય ભરત સમવાય, સશબ જન તુમારો યસ ગાવે, અસ કઈ શ્રીપતિ કંઠ લગાવે, સનકાદિક બ્રહ્માદિ મુનીષા, નારદ શારદ સહિત અહીસા, યમ કુબેર દિગપાલ જહાતે, કભી કોપી કહી સકે કહાતે, તુમ્હાં ઉપકાર સુગરી વહી કીના, રામ મિલાએ રાજપતિના, તુમારો મંત્ર વિભીષણ માના, લંકેશ્વર ભય સબ જગ જાના, યુગ શસ્ત્ર જો જન પર ભાનુ, લીલ્યો તાઈ મધુર ફલ જાનુ, પ્રભુ મૂર્તિ કા મેલી મુખ માઈ, જલ દિલા દિ ગય અચરજ નાઈ,
दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम द्वारे तुम रखवारे हो तन आज्ञा बिनु पैसारे सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज समारोह आपे तीनों लोक आकत कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत धीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जुलावे सब पर राम तपस्वी राजा इनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों जुग पर ताप तुम्हारा है पर शीत जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव असबर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुपति पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्त न धरहि हनुमत से ही सर्व सुख करहि संकट कटे मिटे सब पीरा जो सुमरे हनुमत बलबीरा जय 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 हनुमान गुसाई कृपा करो गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई छोटे बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा हो ये सिद्धि साधी गौरीसा तुलसीदास सदा हरि चेरा कीजे नाथर दय मानेरा कवन तनय संकट हरन मंगल मूर्ति रूप राम लखन सीता सही हृदय बसौ सुर भू सियावर राम चंद्र की जय राधे श्याम कृष्ण देव की जय उमापति महादेव की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संतन की जय 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 सीताराम जी महाराज की राम किसी को मारे नहीं ऐसो पापी नहीं मेरो राम अपने आप ही मर जात है कर कर के कूड़े काम तो आपने पढ़ सुकम जवा दे एक एक पढ़ भगवान ना नाम नी छे के तारी एक एक पढ़ जाए लाखनी के तारी एक एक पढ़ जाए लाखनी ए मनवा माड़ा रे जपी ले सीता राम तारी एक एक पढ़ जाए लाखनी
મનવા માણા રે જપીને મારા રામ જડના જૂઠા ખેલ મનવા મારું તારું મેલ જગના જૂઠા જગ મનવા મારું તારું મેલ જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારું તારું મેલ તું તો છોડી દે ને ચિંતા આખા ગામની તું તો છોડી દે ને ચિંતા આખા ગામની લક્ષ્મીનારાયણ ચાલીસા બાજ હનુમાન ચાલીસા ને ભજનનું રસપાન કરાવ્યું.
આજે આપણી પાસે મૂળ રસલિયાના ને વ્યવસાય અર્થે ભાવનગર રહેતા વિઠ્ઠલભાઈ પોકાર આપણી પાસે ઉપસ્થિત છે. એની ભાવના છે કે સ્વાસ્થ્ય વિશે આજે આપને એ પ્રકાશ પાડશે. તો વિઠ્ઠલભાઈને હું વિનંતી કરીશ કે અહીં આવી અને આપની પાસે જે કંઈ પણ ભાથું છે એ ભાથું આપણા સમાજના જ્ઞાતિજનોને પીરશો. વિઠ્ઠલભાઈ. આ સંસ્થાના માનનીય પ્રમુખ શ્રી સંત શ્રી વલ્લભકૃષ્ણજી તથા મારા વાલા પરિવારજનો, આપ સૌના હૃદય કમળની અંદર બિરાજમાન ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને મા ઉમિયાના ચરણોમાં હું નતમસ્તકે વંદન કરું છું. મારું નામ વિઠ્ઠલ વિશ્રામ લખુ અરજી પોકાર, કચ્છમાં રસલિયા ને હું ભાવનગર ખાતે હું રહું છું. ને મને બાળપણથી જ એક ગાંડો શોખ છે કે બીમાર માણસોને મળવું, એમના વિશે જાણવું અને આપણને જે કાંઈ સમજણ હોય એ પ્રમાણે એને માર્ગદર્શન આપવું. ઓછા પૈસામાં એ વ્યક્તિ ઝડપથી કેમ દોડતો થઈ જાય એવું મને મનથી એમ થાય. હું ડૉક્ટર પણ નથી, હું એટલો ભણેલો પણ નથી, પણ મારી પાસે અનુભવ ઘણો છે. હું નવરો હોઉં ત્યારે બસ મારી પાસે આ જ વિષય હોય, બીમાર માણસોને મળવું. આજ સુધીમાં કિડનીના જે દર્દીઓ હોય છે, ડાયાલિસિસ કરાવતા હોય છે, એ જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી એને ડાયાલિસિસ કરાવવું પડતું હોય છે. મારા ગુરુજી પાસેથી હું શીખ્યો છું કે ડાયાલિસિસ જે કોઈ એ બધા બેઠા છે બોલવાનું કારણ એ છે કે આપણા પરિવારમાં કોઈને તકલીફ હોય તો આપણે કોઈકને માર્ગદર્શન આપી શકીએ. 90 દિવસની અંદર ડાયાલિસિસ બંધ થઈ જાય આયુર્વેદિક પદ્ધતિથી. અત્યારે આપણા સૌના મનમાં એમ છે કે આયુર્વેદિક પદ્ધતિથી બહુ વાર લાગે દેશી દવામાં, પણ આ માન્યતા ખરેખર ખોટી છે. આપણને જે કાંઈ દર્દ થાય છે એ દર્દનું ઉદ્ભવ સ્થાનને તમે પકડો ને તો આયુર્વેદિક એલોપેથી કરતાં ફાસ્ટ છે. જીવન અને મૃત્યુ પ્રભુના હાથમાં છે, પણ આપણી તંદુરસ્તી આપણા હાથમાં છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે પહેલાં 50+ જે ઉંમરના વડીલો હતા એને એટક પહેલો બીજો અને ત્રીજો એટક આવતો ત્યારે જ હતા, ને હમણાં આપણે છેલ્લા ઘણા વર્ષોથી જોઈ રહ્યા છીએ 50 વર્ષની ઉંમરની નીચે આપણું યુવાધન જતું રહે છે આપણી નજર સામે. હમણાં વચમાં કોરોના આવ્યો, હમણાં પણ જે એટેકના બનાવ બને છે, એટલે માણસોની માન્યતા એવી છે કે કોરોનાની વેક્સિનથી આ એટેક આવે છે, પછી ગલત વસ્તુ છે મારા સંશોધન પ્રમાણે. કારણ કે આજે આપણે જે દૂધ પીએ છીએ ને એમાં 34% જ દૂધ ગાય કે ભેંસનું ઓરિજિનલ છે, બાકી બધું આપણે બનાવટી જ પીએ છીએ. ને અત્યારનો આપણો રહેણીકેણીની પદ્ધતિ એવી થઈ ગઈ છે કે આપણી અપેક્ષાઓ બહુ મોટી થઈ ગઈ છે, ચિંતાઓ બહુ છે આપણને. ને ખાવામાં ભેળસેળ, તમે જુઓ સિંગ તેલ, ઘી, આ કોઈ વસ્તુ આપણને ઓરિજિનલ મળતું નથી. અનાજ હોય તો રસાયણ પ્રક્રિયાથી પકાવવામાં આવે છે, ફ્રૂટ આ બધું કેમિકલથી પકાવવામાં આવે છે, અને પરિશ્રમનો અભાવ, આપણને પરસેવો થતો નથી. આ બધા ઘણા બધા કારણો છે કે એના થકી આપણે બીમાર પડીએ છીએ. અને દરેક જગ્યાએ આપણી પાટીદાર સમાજના ડૉક્ટરો નથી. આજે તો ઘણી જગ્યાએ તો એવું બને કે દર્દીનું મૃત્યુ થઈ ગયું હોય તો રૂપિયા પકાવવા અટર એને વેન્ટિલેટર ઉપર રાખે, ઓપરેશન થિયેટરમાં રાખે, બિલ પકાવવા, આજે વ્યવસાય થઈ ગયો છે આ લોકોનો. એટલે આજે કંઈક મને મા ઉમિયાએ અને લક્ષ્મીનારાયણ ભગવાનને પ્રેરણા કરી કે આ, મને 2 દિવસ પહેલાં જ ખબર પડી કે આજે આપણી એ સભા થાય છે, મને ખ્યાલ નહોતો. તો મેં કીધું ચાલો આપણે સભાનો લાભ લઈએ, આપણો પરિવાર બેઠો હોય તો કંઈક હું જે જાણું છું એ આપણે વાત કરી શકીએ. અને અમારા પ્રમુખ વાણિયા છે કચ્છના નલિયાના, અને એ હંમેશા એમ કે સાચી વાત હોય, સારી વાત હોય અને યોગ્ય સમય હોય ત્યાં આની ચર્ચા થવી જોઈએ. આપણે બધાને દરેકને આ વસ્તુ નહીં લાગવું પડે, પણ આજે આપણે સામાન્ય જોઈએ કે ઘરે ઘરે આજે 35+નાથી એટલે કે બીપી કે ડાયાબિટીસની ટેબ્લેટો ચાલુ થઈ જાય. બીપી આમ જોઈએ તો સાવ સામાન્ય છે, પણ એ જ્યારે એમાં આપણે બેદરકાર રહીએ છીએ તો એમાં હાર્ટ એટેક,
પેરાલિસિસ, બ્રેઇન સ્ટ્રોક, નજર વહી જવી, ઘણી બધી તકલીફો આવી થાય છે. બીપી સાવ સામાન્ય છે, પણ આપણે આમાં બેદરકાર ગણાઈ રહીએ છીએ. મારી નજર સામે ઘણા બધા એવા દાખલા છે. મેં હાર્ટ એટેક માત્ર 5-7 હજાર રૂપિયામાં 4-4 વેઇન બ્લોક હોય એ ઓપન કરાવી દીધી છે. જેમની પાસે પૈસા નથી એ શું કરવાના છે? અત્યારે તો દવાખાનામાં પણ એવું થઈ ગયું છે કે પહેલાં એડવાન્સ પૈસા જમા કરાવવા પડે. હવે તો મા કાર્ડ કે બધા કાર્ડ નીકળ્યા છે એટલે કદાચ મફત પણ સારવાર થાય છે, પણ એટેક આવ્યા પછી બાયપાસ કરાવો કે સ્ટેન્ડ મુકાવો, તમે 50% કમજોર થઈ જાઓ છો. પછી ડૉક્ટર વજન નહીં ઉપાડવાનું, વધારે પડતું બોલવાનું નહીં, સીડી નહીં ચડવાની, વગેરે વગેરે. તમે જીવો છો પણ કાંઈ તમે વિશેષ કાંઈ કરી શકતા નથી. તો આના માટે હું, મારી પાસે એક ટીમ છે, મેં 3 કેસ કોમામાંથી બહાર કઢાવેલા છે, ડૉક્ટરો રજા આપી દીધી હોય. એ એક આપણી સમાજના ભાઈ છે, મુંબઈમાં મોટી વિરાણીના નાકરાણી છે. અમે આ બધી ટીમ જેને જ્યાં મદદની જરૂર હોય એની સલાહ સૂચન લઈને સામેવાળાને એવી ટીપ્સ આપતા હોઈએ છીએ. ને આજે મારી ઈચ્છા તો એ છે કે આપણે કંઈ હેલ્થ ગ્રુપ હોવું જોઈએ. આપણે તો અહીંયા ગ્રુપ હશે જ તે આપણું લક્ષ્મીનારાયણ સંસ્કારધામનું, તો એવું ગ્રુપ હોય તો એ ગ્રુપમાં આપણે બહેનોને સામેલ કરીએ. કારણ કે આજે આપણે અહીંયા હું જે બોલું છું, 2 દિવસ બધા યાદ રાખશે કે ભાવનગરથી ભાઈ આવ્યો હતો, નામ બોલી ગયો. પણ આજે ઘરમાં આપણા પરિવાર માટે સૌથી ચિંતિત બહેનો હોય છે. બહેનો માટેનું એક આપણે એવું ગ્રુપ બનાવવું જોઈએ કે કંઈક નાના મોટો આવા પ્રશ્નો હોય ને તો આપણે પાણી પહેલાં પાળ બાંધી શકાય. બસ વિશેષ તો હું કાંઈ નથી કહેતો, પણ આજે આ બધું આટલું બધું સરસ ધર્મસભા થાય છે એ જોઈને મને ખૂબ આનંદ થયો. આપણા ઈષ્ટદેવના પ્રાંગણમાં ને મને બોલવા માટે જે કહેવામાં આવ્યું એ બદલ, અને આપ સૌ મને સાંભળ્યો એ બદલ હું સૌનો હું આભાર માનું છું. અસ્તુ, જય લક્ષ્મીનારાયણ ભગવાન, જય ઉમિયામાં. 635-217-50-80. જય લક્ષ્મીનારાયણ, જય લક્ષ્મીનારાયણ. સૌ પ્રથમ શરીરથી 90° સુખાસનમાં બેસી જઈએ. બે હાથના આંગણા એકબીજામાં પરોવેલા, ખોળામાં હાથને મૂકી દઈએ. ધીમેથી સત્સંગના ભાવ તરફ વળવાનો પ્રયત્ન કરીએ. 3 વખત ઓમકારનો નાદ કરીશું. આંખો બંધ, ઊંડા શ્વાસ લેવા, ધીમેથી છોડવાનો. 4th શ્વાસ લઈને છોડતી વખતે અકાર ઉકાર એટલે ઓનો ઉચ્ચાર 70%, અને પાછળના 30% મકાર હોઠ બંધ કરીને, ત્યાર પછી આપણા ઈષ્ટદેવ ભગવાન લક્ષ્મીનારાયણની સ્તુતિ કરીશું, ત્યારબાદ સત્સંગ તરફ જઈશું. શ્વાસોશ્વાસની પ્રક્રિયા શરૂ. શાંતિ શાંતિ
શાંતિ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ એક સાથે શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાંતં કમલનયનં યોગીબિર્ધ્યાનગમ્યં વંદે વિષ્ણુર્ભવભયહરં સર્વલોકૈકનાથં સર્વલોકૈકનાથં બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી કુળદેવી ઉમિયા માત કી સત્ય સનાતન ધર્મ કી વેદ નારાયણ ભગવાન કી સરસ્વતી માત કી અપને અપને ગુરુ માત પિતા કી હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર જય લક્ષ્મીનારાયણ મહાસુદ પૂર્ણિમા ના સત્સંગ માધ્યમમાં આપણે સૌ ઉપસ્થિત ના પ્રથમ ચરણે પરમપિતા પરમાત્મા જગત નિયંતા આ જગતના ઉત્પત્તિ કરનાર એવું બ્રહ્મ તત્વનું કારણ સૌનું પાલન અને પોષણ કરનાર વિષ્ણુ તત્વનું કારણ અને આ જગતનો વિસર્જન સંહાર કરતા શિવ મહેશ શંકરનું કારણ એવા આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી નારાયણને વંદન કરું છું. આપ સૌ ઉપસ્થિત આત્મીયજનોમાં બિરાજમાન ચેતન તત્વને પરમ તત્વને આત્મતત્વને હું વંદન કરું છું. પરમાત્માના સાનિધ્ય વગર પરમાત્માના અસ્તિત્વ વગર આપણે કાંઈ પણ કરી શકતા નથી. તો સાક્ષાત પ્રત્યક્ષ રૂપે અને પરોક્ષ રૂપે પરમાત્માના સાથે જ આપણે છીએ એવા ભાવ સાથે સત્સંગનું અનુસ્યૂત કરવા અનુસંધાન કરવા અને આત્મસાત કરવાના પ્રયાણમાં પરમાત્મા આપણને સૌને સદબુદ્ધિ અને શક્તિ આપે એવી પ્રાર્થના સાથે આજે રસલિયા અને ભાવનગરથી પધારેલા આપણા ભાઈશ્રીએ ખૂબ સુંદર અને મહત્વની વાત કરી. પહેલું સુખ તે જાતે નર્યા, ખબર તો બધાને છે પણ સમય અને સંજોગો વસાત આપણને ખબર હોવા છતાં કોથળીનું દૂધ પીવામાં મજા આવે છે. ૩૫% અને 40% ગાય અને ભેંસનું એમાં દૂધ હોય છે એવું ભાઈએ કહ્યું, તો વાસ્તવમાં એ પ્રમાણ નથી હોતું. ડેરીના દૂધમાં પ્રમાણ માત્ર 10-15% જ હોય છે, તો બાકીનું જે છે તે ડેરીનું દૂધ દહીં કે જે પણ ઉત્પાદન છે તે શું છે એ ભાઈએ ટૂંકમાં સમજાવ્યો. એનું કારણ સહિત કહી દીધું
કે આ બધું લીધા પછી આપણા શરીર ઉપર એની શું શું અસર થાય છે અને કઈ કઈ ઉંમરે અત્યારે જે થવા માંડ્યા છે, ન થતા હતા, પહેલાં જોયા નહોતા, જાણ્યા નહોતા, આવી બધી વ્યાધિ ઉપાધિઓ આપણા શરીરમાં ઘૂસી ગઈ છે. તો એ ટાળવા માટે આ ભાઈનું, વડીલનું જે સૂચન છે એ સમજવા જેવું છે અને કરી શકીએ. જો આપણા શરીરને જો ખરેખર સાધન પરમાત્મા સુધી લઈ જવા માટેનું બનાવવું હોય તો સજાગતા લાવવી અનિવાર્યતા છે. ચાલશે તેવું કરવાની કોઈ જરૂર નથી. ગાય અથવા ભેંસ, આપણે તો કચ્છમાં છીએ અને કચ્છથી બહાર જતા વસતા આપણે સૌ, આપણા જ ભાઈઓ એમ કહેતા હોય કે કચ્છ તો આવી ભૂમિ છે, પવિત્ર ભૂમિ છે, એના અનાજમાં, એના દૂધમાં, એના પાણીમાં પૂરેપૂરું તત્વ અને તંદુરસ્તી ભરી છે. તો હવે કચ્છમાં રહેવાવાળા આપણે જ ગાય અને ભેંસને છોડી અને જો આ પ્લાસ્ટિકની કોથળીમાં જશું તો પરિણામ આ આવશે, આવશે અને આવશે, સમજી જ લેવાનું. એટલે આડકતરી રીતે મારું એક સૂચન જ છે કે ગાય હોય કે ભેંસ, ગાય પવિત્ર છે અને ગાયમાં 33 કોટી દેવતા છે ને એને પાળવી એ પણ પવિત્રતા છે, પુણ્યનું કામ છે. તો દરેકના ઘરે કમસે કમ એક ગાય હોવી જોઈએ. શું હોવું જોઈએ? પણ ગાય મળતી હોવી જોઈએ, ચાંદીની ગાય નહીં. આ કે આજે બધું શું થઈ ગયું, ગૌદાન, ચાંદીની ગાય. એટલે ચાંદીની ગાયમાંથી દૂધ નીકળે, વેચો તો પૈસા આવે, અને પૈસા પાછળ એટલા પડી ગયા છીએ કે તંદુરસ્તી તરફ ધ્યાન દેવાનું છોડી દીધું. ગાયને પાળવાથી એના શ્વાસોશ્વાસથી ગૌમૂત્ર ગૌશાણથી લઈ અને એના દૂધના દરેક પ્રકારે આ 33 કોટી દેવતાઓ આપણી અંદર વસી જાય છે. એટલે પરમાત્મા કે ભગવાન નથી આવતા બાહ્ય, પણ એના જે તત્વ છે, એની અંદર જે ગુણો છે, એ સીધે સીધા આપણી તંદુરસ્તીમાં પ્લસ થઈ જાય, આપણને તાકાત આપે, આપણને શક્તિ આપે, એનર્જી આપે આપણને. આ સીધું વિજ્ઞાન છે, ભગવાન નહીં આવે માથે તે કે ગાયના પીઠમાં અહીંયા ભગવાન છે તો આપણે પીઠને હાથ ફેરવે રાખીએ. ગીરની ગાયમાં અહીંયા પોઠ હોય ત્યાં ઊંચી હોય, એનું દૂધ એ વધારે તંદુરસ્તી વાળું હોય તો એ કાપીને ખાઈ ન જવાય. સમજણ પડે? તો હવે આવનારી વહુ, આપણી ભાષામાં હું કહું તો, આપણાથી થાય ત્યાં સુધી આપણી ઉંમરે ગાય કઈ રીતે પાળવી, એની પાછળ કઈ રીતે વ્યવસ્થા ઊભી કરવી, એ આપણા બધાની જવાબદારી છે. કોઈના ઉપર ઠોકી બેસાડશું ને તો એમાં આપણે ઉકરશું નહીં, પણ સમજીને જો કરશું તો મને નથી લાગતું કે આપણા ઘરે ગાય ન હોય. પછી ભલે જ્યાં રહેતા હોય ત્યાં વ્યવસ્થા હોવી જોઈએ, ગાય બાંધવાની, ઘાસચારો આપવાની, સમય પર એની સેવા કરવાની. હા, જો આ શબ્દ આવ્યો, સેવા. પરમાત્માની સેવા કરવાનું આ એક સાધન છે. ગાયને પાળવી અને ગાયની સેવા કરવી ને એ આ 33 કોટી પરમાત્માના વિવિધ રૂપોની સેવા કરવા જ બરાબર છે. અને આપણે તો સ્વાર્થ છે આપણો અને આપણા આવનાર ભવિષ્ય પેઢી માટે, દીકરા, વહુ, છોકરા, પોતરા, દોઈતરા, હવે એને બધાને ગાયનું દૂધ મળે અને આ બધા રોગોથી જો મુક્ત થઈ શકતા હોઈએ તો ગાય આપણા માટે ઉપયોગી સાધન છે કે નહીં? પરમાત્માની સેવા કરવાનો લાભ પણ આપણે મળે છે કે નહીં? હા, માત્ર છોડવી પડશે, મારાથી ન થાય, હું ન કરી શકું, માણસો શું કહેશે, અને ગાયના સાય વાસિંદા કરવા, એ હવે આ ઉંમરે આપણે આ દક્ષિણી સાડી પહેરી હવે તો છેડો અડી જાય,
આ બધા નડતરે, આ બધા અવરોધો હોય, જેમ જ્ઞાનમાં મળ વિક્ષેપ અને આવરણે, એમાં વ્યવહારિક જગતમાં પણ જોડાવું એ પરમાત્મા સાથે, તો ગાયનું દૂધ પણ પીવું પડશે, ગાયને પાળવી પડશે. અને જો પાળશું તો શું થશે? ના ના, તમે એવી વાત કેમ કરી? ગાય નહીં હોય તો શું અમને જ્ઞાન ન થાય? શું ગાય નહીં પાળીએ તો અમને પરમાત્મા પ્રાપ્ત ન થાય? જો અહીંયા વિક્ષેપ ઊભો થયો, આપણે પોતે ઊભું થઈ રહ્યું આવરણ, એના માથેથી બચવા એને ટાળવાનો પ્રયત્ન કરવાની કોશિશ કરી, આપણે નેગેટિવ રોલ ભજવવાનો ચાલુ કર્યો. રહેવું પડશે પોઝિટિવ, કારણ કે હકારાત્મકતા હે ને, એ તમને પરમાત્મા સુધી લઈ જશે, અને નકારાત્મા તમને પરમાત્માથી દૂર લઈ જશે. હમણાં જે આપણે ભણી રહ્યા અહીંયા, એ આપણો વિષય, આપણે વિષયથી બહાર વાત નથી કરતા. વ્યવહારિક યોગની વાત જો અધ્યાત્મ યોગ દ્વારા નહીં સમજીએ તો બધું વ્યર્થ. આપણા જીવનમાં ઉતરે, આપણા વ્યવહારમાં આવે, એના માટે આધ્યાત્મિકતા જરૂરી છે. મોટી મોટી વાતો ખાલી સંગ્રહી રાખવાથી, સાંભળી રાખવાથી કે મને આવડે રહો, તો વ્યર્થ, તો નકામું. ચોપડીમાં જ્ઞાન ઘણું બધું હોય, પણ એ વાંચ્યા પછી જો તમે અમલમાં મૂકો તો એ અર્થે, તો વ્યર્થ નથી, એ કામનું હોય. કારણ કે એ હમણાં અહીંયા કહ્યું આપણા ધીરુભાઈએ કે અહીંયા જે દુઆયરો ને, એ ક્યાં પડવું ખપે? હા, ભાષા તો આવડે જ ને, હજી સુધી દોણી કહેવાય ને, તો દોણામાં પડવું ખપે ને. તો હમણાં સુધી જેમ દોણામાં પડતું આવ્યું, અને ધીમે 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 તમે એક પરમાત્માની નજીક પહોંચવા માંડ્યા, વિચારણા આગળ વધીએ, વેદ અને ઉપનિષદના આવા ઊંચા વિચારોને હળવા રીતે સમજવા માટેનો આપણે પ્રયત્ન કરી રહ્યા, તો હવે એ વિચારો આપણને આપણા જીવનમાં કેટલા ઉપયોગી થયા, હવે આનું મહત્વ હોય. ધીમે ધીમે એને ઉપયોગિતાનો આપણને એનો સ્પર્શ થવો જોઈએ, હવે ખ્યાલ આવવો જોઈએ. આપણે ગઈ વખતે જ્યાં હતા ત્યાં એનું અનુસંધાન કરીએ, ત્યાં પહોંચી જઈએ કે શાંતાકારમમાં છેલ્લા પદ ઉપરની આપણી ચર્ચા હતી. વંદે વિષ્ણુ ભવ ભય હરમ સર્વલોકૈક. હવે સર્વલોકનો જે નાથ છે એને તો આપણે પકડી લીધો હે, એટલે હવે એ તો ચિંતામાંથી મુક્ત થઈ ગયા. હલો, સમજાય રહ્યો? સર્વલોકનો નાથ, એક લોક નહીં, કેટલા લોક હે? 14 લોક, 7 માથે ને 7. આપે મૃત્યુ લોકમાં આવીએ, આપે કયા લોકમાં આવીએ? મૃત્યુ લોકમાં. એટલે મૃત્યુ લોક એટલે શું? મૃત્યુ બોલતાની હાથે ખબર પડી ગઈ કે આપે મરવા વાળા છીએ. પણ તકલીફ ક્યાં હે? તો કે યાદ નથી રહેતો. જે પણ કર્મ કરવા જઈ રહ્યા ત્યારે મૃત્યુ યાદ નથી આવતું, કંઈક મેળવવાની આપણી આશા છે, કંઈક ખપેરો, અને જે મેં નક્કી કર્યું એ મને ખપેરો. એટલે મૃત્યુ ભૂલાઈ જાય અને લોક આવી જાય. આપણે બે વિભાગ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા. આપણો વિષય છે ભવ અને ભયમાંથી મુક્ત થવાનો. અને ગઈ વખતે આપણે અનુસંધાન ગીતાજીનું કર્યું હતું, પહેલા જ અધ્યાયનો પહેલો જ શ્લોક હું તાજું કરાવી લઉં. 700 શ્લોકમાં એનો પહેલો જ શ્લોક એટલે ઉદ્ઘાટન કર્યું કહેવાય. તો એ ઉદ્ઘાટન કોના હાથે કરાયું? ભગવાને ધૃતરાષ્ટ્રના હાથે. ધૃતરાષ્ટ્ર વાચ એટલે ધૃતરાષ્ટ્ર બોલ્યા. શું બોલ્યા? પેલા બે શબ્દ જ યાદ રાખો હમણાં, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. હવે અહીંયા ગાય ક્યાં આની સાથે જોડાયેલી એ તમે જોડજો. આજે ભાઈએ યાદ કરાવી દીધું એટલે વિષયને આપણે એને સાથે વણી લેશું, કારણ કે ખૂબ અતિ
જરૂરી મહત્વનું અને અનિવાર્ય અંગે આપણા બાળકોને આપણને એ પેસ્ટરાઇઝ થયેલું પ્લાસ્ટિકની બેગવાળું ડેરીવાળું દૂધ ન દેતા ગાયનું અથવા ભેંસનું, એમાં ગાયનું ઉત્તમ હે. જો આ ભેદ આપણે સમજવો હશે તો આ ભેદ સમજવો પડશે. આપણે કોઈ પણ કાર્ય કરવું હોય, સિમ્પલ થિયરી, બહુ બિલકુલ કોઈ જાતના ઊંડા વેદ ઉપનિષદના ગહન વિચારો ન સમજાય એવી વાત નથી, કે કોઈ પણ કામ આપણને કરવું હોય તો શરીર દ્વારા થાય કે ન થાય? શરીર દ્વારા જ થાય ને. તો જે પણ કાર્ય કરીએ એ શરીરથી થાય, શરીરના હાથ પગ પેટ આંખ કાન નાક એટલે જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો એના દ્વારા જ કામ થાય, થાય કે ન થાય? તો જે પણ કામ કરવું હોય એ તો આપણા શરીર દ્વારા જ કરવાનું હોય. હલો, જે પણ પેદા કરવું હોય, જે પણ મેળવવું હોય એ આ શરીર દ્વારા જ મેળવવાનું હોય. તો હવે આ શરીર આપણું સ્વસ્થ હોય, તંદુરસ્ત હોય અને એ કામ કરવા માટે યોગ્ય હોય તો આપણે એ કામને ન્યાય દઈ શકીએ કે એના યોગ્ય ન હોય તો દઈ શકીએ? યોગ્ય હોય તો. તો શરીર જો આપણને એ કાર્ય માટે યોગ્ય કરવું હોય તો સીધો સીધો હિસાબે કે શરીર સારું હોવું જોઈએ, તંદુરસ્ત હોવું જોઈએ. એટલે અહીંયા વિજ્ઞાને કહ્યું, આપણા શાસ્ત્રનો આધાર લઈને કહ્યું, આપણી ચોપડીમાં ભણવામાં આપણને આવે કે પહેલું સુખ તે, જો શરીરને નર્યું કરવું હોય ને તો પહેલામાં પહેલું સુખ એ શરીર સ્વાસ્થ્ય. હવે અહીંયા અધ્યાત્મની ધાર્મિકતાની વાત કરવી અને અહીંયા ગાયનો વિષય પકડીને બેસી ગયા, આ તો બધી અમને ખબર છે. ગાય વિશે તો આપણે પ્રવચન અલગ પણ રાખી શકીએ રહ્યા, વ્યવહારિક યોગની અલગ વાતો કરી શકીએ રહ્યા, પણ નહીં. અધ્યાત્મ દ્રષ્ટિકોણથી વ્યવહારિક યોગ આપણે જીવવાનો હોય, કારણ કે આપણે વ્યવહાર યોગથી જ એકબીજા સાથે આપણે જીવી રહ્યા. વ્યવહાર એ આપણો મહત્વનો હોય, અને વ્યવહાર ક્યાં થાય તો કે જ્યાં બે હોય ત્યાં. ધીમે ધીમે સિદ્ધાંતે પકડતો આવવાનો સાથે સાથે. વ્યવહાર ક્યાં થાય તો કે જ્યાં બે હોય ત્યાં. એક જણો હોય વ્યવહાર કોની સાથે કરે? કેને લેતી દેતી કરે? કારણ કે લેતી દેતી કરે એને વ્યવહાર કહેવાય. લેતી અને દેતી જ્યાં થતી હોય એને વ્યવહાર કહેવાય. અને આ વ્યવહાર યોગમાં આપે નાનપણથી ટેવાયેલા અહીં દેવું લેવું આવું જવું આ બધાને આપણે વ્યવહાર કહી રહ્યા. અને આ વ્યવહાર યોગ બનાવવો હવે આપણને. યોગ એટલે પરમાત્મા સાથે જોડાવું. તો પરમાત્મા સાથે જોડાવા માટે જેમ શરીરની આવશ્યકતા છે એમ એની પાછળ રહેલું એક પરિબળ જે દર વખતે આપણે એનો વિચાર કરીને ત્યાં આપણે ઊભા રહી રહ્યા, એને ખોલવાનો સતત પ્રયત્ન કરી રહ્યા. દુર્ગાબેને પૂછેલો પ્રશ્ન, પાછા એક મંજુલાબેને પણ એક પૂછેલો પ્રશ્ન, ભાઈઓના પ્રશ્ન થોડાક ઓછા આવે રહ્યા, કારણ કે જ્ઞાની છે એ લોકો એટલે એને સમજણ વધારે. પ્રશ્ન પૂછે એને જવાબ મળે, ને પ્રશ્ન કોણ પૂછે? કે જે વિચાર કરતા હોય તે. વિચારણા ચાલુ હોય તો પ્રશ્ન થાય. શંકા સંશય ક્યાં ઊભો થાય? કે અભ્યાસ કરતા અહીં તો પરીક્ષા કોની લેવાય? હમણાં પરીક્ષા ચાલુ હોય ને આપણા બાળકોની, તો પરીક્ષા કોની લેવાય? જે ભણતા હોય એનો, અભ્યાસ કરતા હોય એના. જે અભ્યાસ જ નથી કરતા, જેનો વિષય જ નથી, એની પરીક્ષા હોય નહીં, એની વિચારણા હોય નહીં, એને પ્રશ્ન થાય નહીં. કોઈ પ્રશ્ન પૂછતો હોય તો એ ટીખળીનો પ્રકાર બને. આધ્યાત્મમાં વધ્યાય આગળ, ભક્તિમાં વધ્યાય આગળ, તો વળી પાછા પ્રશ્નો પૂછવા માંડ્યા. જો આ મળ વિક્ષેપ અને આવરણનું કારણ છે, પરમાત્માની પ્રાપ્તિના અવરોધનું કારણ. પ્રશ્ન પૂછાવવો જ જોઈએ, શંકા સંશય થવો જ જોઈએ, કારણ કે આપણી પોતાની અભ્યાસની જે એક દિશા છે એ પ્રયાણ આપણું ક્યાં પહોંચ્યું એ આપણને તો ખબર પડે કે જો આપણને આવા પ્રશ્ન ઊભા થતા હોય તો.
અને પ્રશ્ન તો ઊભા થાય કે આપણી દિશા હોય તો, સમજાય હું બોલું રહી, તો આપણી દિશા થઈ ચૂકી છે, પ્રશ્નો થાય ન થાય, બોલીએ ન બોલીએ, પૂછીએ ન પૂછીએ, પણ અહીંયા સુધી પહોંચ્યા આવીએ ને એ પરમાત્માની કૃપાથી આપણને દિશા મળી ગઈ છે. તો હવે અહીંયા શું થઈ જાય કે તમે જે વિષય આપો, તમે જે દિશા આપો, તમારા અંદર જ્યાં પણ સંશયાત્મિકા બુદ્ધિ ઊભી થઈ એ તમે પૂછો ને તો એ દિશા તરફ આપણું પ્રયાણ થાય. નહીં તો જે સામાન્ય રીતે આપણું જે પ્રયાણ ચાલુ હોય એ ચાલુ જ રહેવાનું. તત્વબોધ સુધી, ગીતાજી સુધી, આપણે જ્યાં સુધી કરશું ત્યાં સુધી આપણી પ્રસ્તાવના ચાલુ રહેશે. જ્યારે પરિપક્વ થઈ જશું, આપણી પ્રસ્તાવના સમજાઈ જશે કે આપણે ક્યાં જવું હોય, કોને ઓળખવું હોય, આપણા ઈષ્ટદેવ કોણ હે, આપણે મૂર્તિ પૂજક શા માટે અહીંયા, અને મૂર્તિની પૂજા કરતાં કરતાં આરાધના કોની કરીએ ત્યાં, આપણા કુળદેવી કોણે, આપણા ઈષ્ટદેવ કોણે, એનું સ્થાન ક્યાં હે, મારી અંદર હે કે મારી બારે હે, મારી બારે હે ને જો એ સાચું હોય તો છોડીને જઈ ક્યાં રહ્યા, ખબર તા તમને બધાને, મારા કરતાં આમાં તો વિશેષ જ્ઞાની હો તમે, ભાઈ કુટુંબ કબીલાવાળા અહીંયા તમારો ગુડ નથી, ઘરે પહોંચ્યો તો ખાવા જડે, આ કામ કરશું ને તો અમે વાલા લાગશું, કેટલા પ્રકારના જવાબ જડે. છતાં અહીંયા આવવાની જો ઈચ્છા થતી હોય ને તો તમે હવે એના સાધકો, પરમાત્મા તરફ તમારી સાધના વધી ગઈ, આગળ વધી ગયા હો, તમે સાધક થઈ ગયા હો, એટલે સમજીને ચાલવાનું, તમારા પગલાં અડગ અને મક્કમ રીતે આગળ વધી ગયા હે, આ તરફ જ પ્રયાણ કરવાનો. આપણે બીજાને જાણવાનો નથી. શું કામ નથી જાણવો? તો કે એક ભક્તે, એ કવિરાજે અહીંયા લખ્યું હોય, અને આપણા આજે ભજની આપણા રાજુભાઈએ એક ભજન ગાયું હતું, એમાં એક શબ્દ આવ્યો હતો એવો, એક તો એમ કહ્યું કે તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે ભગવાનની, રામની કૃષ્ણની જેની હોય તેની, આપણા ઈષ્ટે હોયની. પછી એમાં એક શબ્દ બીજી જ લીટીમાં આવ્યો, ત્રીજા વાક્યની બીજી ચોથી લીટી કહેવાય, કે તું તો છોડી દે ચિંતા, તમને બધાને ખબર હે, છોડી દીધી, છૂટી ગઈ, અરે છોડી દીધી, ત્યાં અહીંયા આવ્યા હો, છૂટી ગઈ હે, છોડી દીધી હે, તમે જેટલા આ દરવાજામાંથી અહીંયા આવી ગયા હો ને અહીંયા બેસી ગયા હો ને, એ આખા ગામની ચિંતા છોડીને આવ્યા હો, તમે જ જવાબ આપો રહ્યા, તમારા હાસ્યથી, તમારી વિચારણાથી જ ખબર પડી જાય રહી કે તમે એ બધું ભેળું લઈને બેઠા હો, આવી ત્યાં ગયા હો, મનતા થઈ ગઈ કે પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય, સત્સંગ કરવો હોય, અને સત્સંગથી જ પરમાત્મા પ્રાપ્ત થશે, ગુરુ બિના જ્ઞાન નહીં અને જ્ઞાન બિના આત્મજ્ઞાન નહીં, અને પરમાત્માની પ્રાપ્તિ કરવી હશે તો જ્ઞાનથી જ થશે, ચોપડીઓ વાંચવાથી નહીં થાય. એટલે ચોપડી વાંચવાનો વિગ્રહ નથી, ન વાંચવું એવું નહીં, પણ ચોપડી વાંચતા વાંચતા પરમાત્માની પ્રાપ્તિ પોતાને સ્વયંભૂ થતી નથી, આવું શાસ્ત્ર કહી રહ્યું, ગુરુ બિન જ્ઞાન ન નિપજે. રાજુભાઈ, ગુરુ વગર જ્ઞાન થાય નહીં. તમને શારીરિક જ્ઞાન ખપતું હોય તો મેડિકલમાં જવું પડે, આ ભાઈ ડોક્ટર નથી, પણ છતાંનો અભ્યાસ, લોકોની સેવા કરતાં કરતાં એને ખબર પડી કે આ વિષય આ ઉપાય જશું તો આપણી તંદુરસ્તીની સુરક્ષા થશે, એટલે એ ડોક્ટર જ કહેવાય, એના કારણે સરકારી ઉપાધિ ન હોય એટલું જ, એની કારણે ઉપાય હોય. એની જેમ ધીમે ધીમે મેડિકલમાં જવાથી શારીરિક જ્ઞાન થાય, તેમ વકીલાતનું જ્ઞાન ખપે તો આપણે એડવોકેટ બનવું પડે, એન્જિનિયર થવું હોય તો એન્જિનિયર કોલેજમાં જવું પડે, એમ આપણને આખા ગામની ચિંતા છોડવી હોય ને તો આપણને સત્સંગમાં આવવું પડે.
બીજો કોઈ ઉપાય નથી. શાસ્ત્ર એમ કીધું, હું નથી કહેતો, ને તોળી કહેશો કે તમે આ સ્વાર્થીએ જાજા માણ ભેળવા કરવાનો કરીને આ બધું આવા ઉપાય ઉપાડેલા. મને એવો કોઈ સ્વાર્થ કે શોખ નથી. દરેક જણ, દરેક વ્યક્તિ પોતાના જ આત્મકલ્યાણ માટેનો પ્રયાસ કરતો હોય. બહુ સમજવાનો પ્રયત્ન કરજો, બહુ ગૂઢાર્થ અને રહસ્યની વાત કરું છું પણ સરળ ભાષામાં એટલે સમજવા પ્રયત્ન કરજો. બધાય જોડાયેલા હો, બધાય આપણા બધાના પ્રયત્ન સારી રીતે જગત વ્યવહાર કરવામાં છે કે નહીં? તો કે છે. સારું જ કરવું હોય ને આપણે, કોઈનું ખરાબ કરવાની ઈચ્છા હે, કોઈનાથી ઈર્ષ્યા દ્વેષ ભાવના આવી હે, ઘણા આના નથી કરતા એટલે ક્યાંક શંકા હે. અરે પણ આ વાત કરવાનું અહીંયા કારણ શું? અધ્યાત્મ દ્રષ્ટિકોણથી કુરુક્ષેત્ર ધર્મક્ષેત્રની વાત કરવી હે, ગાયના અને તંદુરસ્તીની વાત કરવી હે, શરીર અને મનની વાત કરવી હે, તો આપણા જે જ્ઞાનમાં આવરણો હોય ને, જે અવરોધો હોય ને, આ એની ચર્ચા હે. કે પરમાત્માની ઓળખ થવા કેમ નથી દેતું આપણા મનને, આપણી બુદ્ધિને? પરમાત્મા તો આપણી સામે હે, હમણાં સામે હે, માય છે એની શંકા હે. ભગવાન મારી અંદર બેઠો હોય એની હજી શંકા હે. આટલું બધું સમજાવવા છતાં 18-18 મહિના થી આપણે આ ને આ એક ને એક વાત કરી રહ્યા. જો કેટલા હસો રહ્યા અંદર ને અંદર, કે પરમાત્મા મારી અંદર બેઠો હોય એ હું જાણું રહ્યો કે જાણું રી, તો મને શંકાશે નહીં હે. આ એવું કયું પરિબળ હે કે જે મારો પરમાત્મા મારી અંદર બેઠો હોય છતાં હું ઓળખી નથી શકતો? હલો, શંકા જાય રી? ગઈ હમણાં ઊંધી? અરે ગઈ હે તઈ તો અહીંયા ઊંધી આવ્યા હો. એ તો પ્રાપ્ત કરવો હોય, એને જાણવા ને એને માણવા તો આપણે અહીંયા આવી રહ્યા. તમે નથી લઈ આવતા, સ્પષ્ટપણે સમજી લેજો. તમે બધા હવે વેદાંતના સાધકો ઉપાસકો, તમે નથી તેડી આવતા, તમને કોઈક તેડી આવે રો, તમને કોઈક તેડી આવે રો. અને જે કોઈક છે ને, જે તમને અઠવાડો પહેલાં, ચાર દી પહેલાં, ગઈકાલે, આજે સવારે નીકળ્યા ત્યાંથી અહીંયા પહોંચ્યા, અહીંયા બેઠા ત્યાં સુધી, તમારો જે તમારો તમારો જે તમારો માયલો 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 તમારો તમે 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 સ્વયં ઈ પોતે હો. હલો, સમજાઈ ગયો? સમજાઈ ગયું ને હવે? અરે આનું જ નામ સત્સંગ. સંગ કરવું હોય, સત્યનો કરવું હોય, અસત્ય છોડવું હોય, કુરુક્ષેત્ર છોડી દેવું હોય, ધર્મક્ષેત્ર પકડવું હોય, પરમાત્માને ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન વાચ એવું ગીતામાં સંબોધન કરનાર અને જેના મુખે મૂકીએ એવો વ્યાસ ભગવાન આપણા ઈષ્ટદેવ અને એને પૂછનાર એવો સખા અર્જુન, અને અર્જુન ત્યાં એને પૂછે રહ્યો કે હે ભગવાન, મને હવે એ સમજાવો કે મારા માટે શ્રેય શું હે, ખરેખર મને શું જોઈએ રહ્યું? ક્યારે કયો? જો ગીતાજી બધા કને, અને હમણાં આપણો સંસ્કાર ધામ નામની ચેનલમાં 1-1-24 થી દરરોજ એક શ્લોક અને એનું ભાષાંતર આપણે મોકલી રહ્યા આવી રહ્યું, જેટલા બી સાધકો આની અંદર જોડાયેલા એ બધાને, કે આપણું પ્રયાણ એ ગીતાજીના માધ્યમથી શબ્દો દ્વારા પરિચિત થઈએ, એ ભાષાંતર દ્વારા ભાષ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. ક્યાંક ભૂખ લાગે, ક્યાંક તરસ લાગે, કારણ કે ગીતાજીએ
એ માત્ર ધાર્મિક ગ્રંથ નથી, એમાં યજ્ઞ યજ્ઞાદિની ચર્ચાઓ નથી કે વાસ્તુ પૂજન કરવું હોય તો આ કરવું, લગ્ન કરવા હોય તો આ કરવું, એ નથી. એટલે માત્ર ધાર્મિક નહીં પણ એ મુક્તિ શાસ્ત્ર, એનું નામ એ મોક્ષ શાસ્ત્ર. ગીતાજી આપણને મુક્તિ અપાવે, મોક્ષ અપાવે, શેના માથે? શું કરીએ તો? શું કહ્યું? તું તો છોડી દે ચિંતા આખા, તો શું પ્રાપ્ત થશે? હલો, ગીતાજીનો મુક્ત શાસ્ત્ર, મોક્ષ શાસ્ત્ર. ગીતાજી કઈ એ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરશું તો અહીંયા જ મુક્તિ એ, અને હમણાં જ, અને અહીંયા જ, બીજે નહીં. સમજાઈ જાય તો, સમજાઈ જાય એટલે સમજણ એટલે જ્ઞાન, સમજ એટલે જ્ઞાન, જ્ઞાન અર્થ જ સમજ. જ્ઞાન એટલે શું? જેમ પહેલા કહ્યું કે વિવિધ પ્રકારના જ્ઞાન માટે તમને તે તે એકેડમીમાં જવું પડે, એક એક કોલેજમાં જવું પડે, તો તમને એના નિષ્ણાંત બનો, ગ્રેજ્યુએટ બનો, તમને ડિગ્રી મળે. તે રીતે આ માધ્યમ સતસંગ, એ સત્યનો સંગ કરાવે. અને સત્ય એ તો આપણે ગઈ વખતે કહી ગયા, ફરી તાજું કરી લઈએ કે સત્યનું બીજું નામ હે અસ્તિત્વ. શું હોય બીજું નામ? અસ્તિત્વ. અને અસ્તિત્વ જ સત્ય, એના સિવાયનું બાકી જે બધું હોય તે, હલો બોલો બોલો, સત્ય સિવાયનું જે એ બધું શું હે? અસત્ય નહીં, મિથ્યા હે. આ બધા ગૂઢ રહસ્યો એ વેદાંતના, ગીતાજીના. કારણ કે ગીતાજી પોતે જ વેદ અને ઉપનિષદનો સારે રસે એનો જે ઉપનિષદનો જ. એટલે શબ્દોને ધીમે ધીમે ફોડતા જશો ને, આપ ખોલતા જશો ને તો જલ્દી પકડાતું આવશે. કે એકને કહ્યું સત તો એનો વિરોધાભાસી બને અસત. તમે ખોટા નથી બોલ્યા, જવાબ દીધો, બરાબર દીધો કે જો સત નથી તો એ અસત હે. પણ અહીંયા જગતને આપણા ઋષિ મુનિઓએ, આપણા બાપ દાદાઓએ, આપણી પરંપરાએ ત્યાં વેદાંતના ચારે વેદોના એક મહાવાક્યમાં કહી દીધું, આજ ધર્મક્ષેત્રને કુરુક્ષેત્રને છૂટું પાડવા માટે, સમજણ દેવા માટે સત્સંગ માધ્યમ બનાવ્યો. ચારે વેદોનું એક જ સૂત્ર હે જેને કહેવાય મહાવાક્ય. અને એક મહાવાક્યમાં આખું બ્રહ્માંડનું જ્ઞાન આવી જાય. આપણા ઘરે સાવરણીની સળી કયો કે સોય કયો ત્યાંથી લઈ અને જીવનના દરેક પ્રશ્નોનું સમાધાન, વિશ્વના વિશ્વયુદ્ધ હોય તો પણ ભલે, ભવિષ્યમાં ન થવું ખપે એના ઉપાયો પણ હમણાંથી આપી દીધા હે. આવું ગીતાજીનું જે મૂળ સ્ત્રોત્ર એ ઉપનિષદે, અને આ ઉપનિષદોનું જે મૂળ ગ્રંથ એ વેદે, અને આ વેદોનું મહાવાક્ય એ આપણા ઋષિ મુનિએ આપણે દીધું હે. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. આપણા વિચારણા ચાલુ હે ગઈ વખતની, કે જગતને મિથ્યા કયો અને બ્રહ્મને સત્ય કયો, તો આપણે સમજવું તો પડશે ને કે આપણા બાપ દાદા ઋષિ મુનિએ જો કહ્યું હશે તો વાતમાં કાંઈક તો ગંભીરતા હશે અને સચ્ચાઈ તો હશે જ. હલો, આ વાક્યમાં કેટલાને હજી શંકા હે અથવા કેટલાને શ્રદ્ધા હે? હલો, તમને શ્રદ્ધા હે કે શંકા હે? બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા આપણા ઋષિએ કહી દીધું અને વેદ ઉપનિષદનું મહાવાક્ય કહ્યું, તો મહાવાક્ય ઉપર આપણને શ્રદ્ધા હે કે શંકા હે? શ્રદ્ધા હે. હવે આગળ વધો, હવે આગળ શું કરવાનું? કહ્યું આગળ વધવાનું નથી, પાછા આવવાનું હે. આગળ તો વધી ગયા અહીં કુરુક્ષેત્રમાં, આપે ઘણા આગળ વધી ગયા અહીં. ભાઈઓ ભાઈઓને મારવા તૈયાર રહીએ, પડોશી સાથે સંબંધ વિકસાવવા, આપણે ભાઈ સાથે નહીં. કારણ કે ભાઈને ઓળખી ગયા અહીં, કારણ કે ત્યાં એની સાથે ક્યાંક લેવા દેવા ને ક્યાંક વાંધા વચકા છે. જો વ્યવહારિક જગત, વ્યવહાર આપણો સુધરશે નહીં તો અધ્યાત્મ આપણા માટે, હું ફરી ફરી કહું, આપણા માટે વ્યર્થ. અધ્યાત્મ જ્ઞાન સમજ્યા પછી જીવન વ્યવહારમાં આવવું જોઈએ તો સાર્થક થાય. કહેવાથી નહીં, કરવાથી. માત્ર આ આંખેથી જોવાથી નહીં, જાણવાથી.
માત્ર મારું મારું કરવાથી નહીં પણ એને માણવાથી, માણવાથી, જાણવાથી, પ્રયત્નથી, એટલે એને કહેવાય પુરુષાર્થથી. પુરુષાર્થથી જ્ઞાનની પ્રાપ્તિ થાય. આપણે જે જેની હાથે ટેવાયેલા ને આપણે એ જ શબ્દો અને એ જ વ્યવહાર પકડીને આગળ વધશું ને તો સમજવામાં સરળતા રહેશે. તો અહીંયા આવેલા એ લગભગ લગભગ બધાએ ચાર ફેરામાં બંધાયેલા હે. કદાચ કોઈક અપવાદરૂપ કોઈ કુંવારો આવી ગયો હોય, કુંવારી આવી ગયો હોય તો ખબર નથી મને. તો ફરી પાછું યાદ કરાવી લઉં કે આ ચાર ફેરાના નામ શું. બ્રાહ્મણ આપણને સમજાવતો કે પહેલો ફેરો ધર્મનો, બીજો ફેરો અર્થનો, ત્રીજો ફેરો કામનો અને ચોથો ફેરો. તો સૌથી છેલ્લો રાખ્યો ગીતાજીનો, મોક્ષ માટેનો, મુક્તિ માટેનો. ત્રણ ફેરા પહેલા શું આપણને બાંધવારું? એટલે હસો રહે, એટલે અનુભવ તો છે જ, કારણ કે જીવન વ્યવહારે લેતી દેતી ના અહીંયા. આપણે વ્યવહાર યુગમાં જીવવા વાળા અહીંયા. આ ચાર ફેરાના બંધનમાં આપણે મા બાપે બાંધ્યા કે આપણે પડ્યા, જે થયો તે, પણ થઈ ગયો. પતિ અને પત્ની, એક વખત મેં કહ્યું હતું ફરી યાદ કરાવી દઉં ખાલી, કે પતિ અને પત્ની જન્મથી હોય કે પતિ અને પત્નીની માન્યતાએ, હલો, પતિ અને પત્ની જન્મથી હોય કે પછી માન્યતાએ, શું હે? હલો બોલો, બરાબર બોલ્યા હો તમે ભાઈ? એવું બોલી શકો તમે પતિ ગયા કે પતિ થયા? લગ્નના ચોથા ફેરે તમે શું થઈ ગયા? ત્રણ ફેરા ઊંધી કન્યા હતી. બહુ અધ્યાત્મ સમજી લેજો ફેરાનું મરહસ્ય. ત્રણ ફેરા સુધી કન્યા હતી, પણ ચોથે ફેરે જેવો મુક્તિ અને મોક્ષના ફેરો ફરીને બાઈ, એટલે એ કન્યામાંથી વટીને વધુ થઈ ગઈ, યુવતી થઈ ગઈ. સ્ત્રીના સંસ્કાર આવ્યા એને આ ચાર ફેરાના જે પણ જીવન વ્યવહારો નિર્માણ કર્યા હે એ વ્યવહાર તમને કરવાનો કમ્પલસરી આવી ગયો. એ ન સમજાણું એટલે ચાર ફેરા પછી વળી મહારાજે ઉપારીઓ સાથ સાથ રાખ્યું પડ્યું. હલો, આ બધું જોયું હે કે સાંભળ્યું હે કે માણ્યું હે? માણ્યું હે, માણ્યું હે. ચાલો ચાલો માણે. એમાં 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 એ સાત હોપારીઓ ચોખામાંથી મૂક્યું હોય એમાં શું અડાડી આપે? ચચલી આંગળી કે કઈ આંગળી અડાડી? અંગૂઠો, કયા પગનો? તો આના પાછળ રહસ્ય કે જમણાને આટલું મહત્વ શા માટે અને એમાં અંગૂઠાને શા માટે? અત્યારે આજનો વિષય નથી, પણ એટલું સમજી લો કે જેને આપણે પવિત્ર અંગ ગણી રહ્યા, જેને અડાડવાથી આપણે એ પ્રાપ્ત કરી લઈ રહ્યા, એટલે બ્રાહ્મણોએ આપણને કહ્યું એટલે એ આચરણમાં મૂકી અને આપણે એ સપ્તપદી નો ગ્રહણ કરવા તૈયાર થયા. હવે એને કહેવાય પતિ અને પત્ની વચ્ચેનો કરાર. બીજો શબ્દ પતિ અને પત્ની વચ્ચેનો કરાર. શું કરારે? તો કે પત્નીએ પત્ની પતિ પ્રત્યે અને પતિએ પત્ની પ્રત્યે જીવન નિર્વાહમાં કઈ રીતે જીવવું એ એકબીજાના વચનો હે, પ્રતિજ્ઞાઓ હે. પ્રતિજ્ઞા વચન કહેવાય કે નહીં? સપ્તપદી અને પ્રતિજ્ઞા વચન વચ્ચે કાંઈ ફરક ખરો? તો હવે આપણે સમજીને પીણ્યા, મા બાપે પીણાયા નાની ઉંમરે કે મોટી ઉંમરે, તો આ સપ્તપદી કેટલાને યાદ હે? હલો, કેટલાને યાદ હે? જો આપણને આપણા પોતાના ગૃહસ્થી જીવનમાં રસ હોય તો હું ન બોલું. છે
તોર નથી, અહીંયા શંકા છે જ. તો ઈ જીવન નિર્વાહ માટે આપણે આપણા જીવનમાં માત્ર ને માત્ર આ સાત સપ્તપદી ઈ ચાર ફેરાનું જ એક અનુસંધાન રહેશે. દૂધ મેળવાણ, દહીં, એમાંથી માખણ છાશ, અને છેલ્લે જ્યારે માખણને તાવીને એમાંથી જ્યારે ઘી બને રહો ને, એમ આ બધી જંગવાની પ્રક્રિયા ચાર ફેરા છે. પણ જે ઘી મળે રહો ને ચોખ્ખું, એ સપ્તપદી એ પ્રતિજ્ઞા વચન હે. અને આ પ્રતિજ્ઞા વચનથી એ ફેરા પૂરા થાય કે ભાઈ મારી આ સમયે જે પ્રશ્ન ઊભો થયો એ કુટુંબ પ્રત્યે હોય કે ધણી પ્રત્યે કે પત્ની પ્રત્યે, તો શું પ્રશ્ન ઊભો થયો, આનું સમાધાન કઈ રીતે થઈ શકે? માત્ર ને માત્ર એ પ્રતિજ્ઞા વચન વાંચી લેવાનું, તમને જવાબ જડી જશે. ક્યાંય પંચબેર આવવું નહીં પડે અને કોઈ પ્રશ્ન ઊભો નહીં થાય, ત્યાં તમને સમાધાન મળી જશે, મળી જશે અને મળી જશે. હે બહુ વખર નીચે ઉતરવા માં જજો પાટલાથી. ઓ પાટલે ને ખાટલે બીજે ક્યાંય જવા માં દેજો. તમારા ભગવાનને આપે ક્યાં રાખી રહ્યા મેન્દ્રિયામાં? આ તો પતિને તમે છાય લેવા મૂકો રહ્યા, દૂધ લેવા મૂકો રહ્યા, અને ઘરે કામ આવ્યો તો હારમણીએ કઢાવો. હે, કામ કરવામાં દોષ નથી. પરસ્પર દેવો ભવ, આપણો વિચાર અહીંયા આધ્યાત્મિક દ્રષ્ટિકોણ. પત્ની પતિથી અને પતિ પત્નીથી જરાય ઉતરતી કક્ષાના નથી, બંને સમકક્ષ છે. સૌર્ય, સંસ્કરણ, સંયમિતતા, સ્નેહ, પ્રેમાળતા, આ જે ભાવ કરુણાતાના જે સ્ત્રીમાં એ પુરુષમાં નથી, ઓછા હે. અને આ બંનેનું સામ્ય કરીને જીવન જીવવું, આનું નામ જ જીવન. સ્ત્રીના હાથ પગ ઓછા ચાલતા હોય તો પતિ એની સેવા કરે એમાં જરાય દોષ નથી. બાયલો એમ ન કહેવું, આપણે ખોટી ભાષા વાપરી રહ્યા. પુરુષની ક્યાંક નબળાઈ હોય તો સ્ત્રી એને હતોપતિ કરી શકે, ઓફિસ સુધી કામ સંભાળી શકાય. દરેક જીવનમાં એના ગૃહસ્થી જીવનમાં દરેક કાર્ય કરવાની એને છૂટે અને કરવું જ જોઈએ, તો જ ગૃહસ્થ જીવન બે સારું હાલે. એકબીજાની નબળાઈ બારે છતી ન કરવી, અંદરો અંદર દબાવી દેવી અને એકબીજાનું કામ કરી લેવું, આને જ કહેવાય સુખી દાંપત્ય જીવન. બાંધી મુઠ્ઠી વળી ભાવ ઘટાડ્યો. અધ્યાત્મ આ શીખાડે રહું શા માટે? ચાલો હવે પ્રશ્ન ઉભો થાય, સુખીથી જીવવા માટે, સુખીથી જીવન નિર્વાહ કરવા માટે. અને સુખની પરમસીમા એટલે શું? માત્ર શારીરિક સુખ નહીં, માનસિક સુખ સાથે, અને તે પણ કોણ માધ્યમમાં હોવું કપે? પરમાત્મા. આપણા બેયનો વચ્ચેનો એક હેતી, બે ભિન્ન નથી એક હેતી ભાવ. અને આ ઐક્ય થાય એટલે પરમાત્માની પ્રાપ્તિ થાય, થાય અને થાય. આ પરમાત્માની પ્રાપ્તિ માટે દાંપત્ય જીવન રથના બે પેડા સમાન છે. સાંભળો તો ઘણા દી થયા, તું રથના બે પેડા અહીએ હરખા હોવા ખપે, હોવા તો ખપે, હરખા જડવા ખપે. હલો, આમાં કેટલાને વાંધો હોય કે આ પેડા હરખા નથી જડ્યા? એવો હાથ ઊંચામાં કરજો ભલા, નહીં તો ખબર પડી જશે. બે બે પક્ષ, બે પક્ષ. એટલે હું હાથ ઊંચા નથી કરાવતો, કારણ કે આપણને દૂરના ડુંગર રળિયામણા દેખાઈ રહ્યા. વાસ્તવમાં ગાય પાળશું, એને સેવા કરશું, એને જે પણ જોઈતું હશે એને દેશું, ત્યાં આપણને દૂધ દેશે. હલો, સમજાય રહ્યો? આ તો ગાય, આ તો માણે. કેમ હસવા માંડ્યા? આ તો પતિ પત્ની માણે,
ગાયને ખબર નથી પડતી, પણ અહીંયા તો સમજણ પડે રી. ત્રણે ત્રણ ફેરામાંથી નીકળી લો માણસ. ધર્મ શું એ ખબર એ ને, અર્થ શું એ, ઉપાર્જન કરવું, ઘર નિભાવવું એ એને ખબર એ. કામના વાસના, કામના એટલે ઈચ્છા, કામના એટલે શરીર ભૂખ નહીં, શરીર સુખ માત્ર નહીં, ખોટો વે અર્થ નહીં કરતા. કામના એટલે મનની ઈચ્છા હું. હા, તો જે મનની ઈચ્છા હોય ને એને કામના કહેવાય. એ આપણી ઘણી બધી હોય, પરસ્પર દેવો સક્ષમ હોય પણ ખરા, ન પણ હોય. આપણે કહીએ કે ભાઈ મને એટલી ભાવે રી, હું સાઉથમાં જઈ આવી આવું અને મને એટલી અઠવાડામાં બે વખત જુએ, પણ હવે ઘરવાળાના હાથે તે ન હોય સૌભાગ્ય તો, એને એટલી આવડતા બનાવતા આવડતી ન હોય તો, અથવા તો કાંઈ પણ કારણસર એને હાથો ના આવતો હોય, સાધન ન હોય કે સ્વાદ ના આવતો હોય તો શું કરવું. ચાલો આ એક એક્ઝામ્પલ. હલો, તો કંઈક ઘરવાળીને તીડી જઈને આવી એટલી થાય એમ ખવરાવી શકાય કે નહીં? જો આ જીવનના સિમ્પલ ઉદાહરણો હોય, તમે એને ખવરાવશો તો એને ખબર પડશે ને કે આને ઇટલી કહેવાય ને આ સાઉથ ઇન્ડિયન ઇટલી, અને સાંભાર આવો હોવો કપે પણ એને ખબર જ નથી, ને તમે એના કારણે માંગણી કરશો તો વિવાદ ઊભો થશે, વાંધા ઊભા થશે, અને આનો નિકાલ ક્યાંય મળશે નહીં. એ ઘરમાં અંદર ઘર કરી જશે, અને પછી વાત હશે એક, અને જ્યાં જોશો ત્યાં વાંધા વાંધા અને વાંધા, અને જ્યાં વાંધા હોય ત્યાં આંધો આવે નહીં. સુખી દાંપત્ય જીવન ઇઝ નોટ અ મોટિવેશન, આપણો એક વિચારણા છે, પણ આ મોટિવેશન વિચારણા પણ અધ્યાત્મ દ્વારા સુખી દાંપત્ય જીવન કરવા માટેનો સરળ ઉપાય. એટલા માટે આ ચર્ચા એટલા માટે આપણે કરી રહ્યા કે અધ્યાત્મમાં પરમાત્માની પ્રાપ્તિ માટે આ દાંપત્ય જીવન બહુ જ મહત્વનો ભાગ છે. પણ એક વસ્તુ સમજી લેજો કે અહીંયા આવવું હશે ને, હું એક બહુ વાસ્તવિકતા તમારી પાસે મૂકીશ જે સત્યતા છે, કારણ તમને ખબર છે, છતાં વિચારણા કરશું સમય હશે તો. ઘણી બહેનો અહીંયા એવી આવતી હશે કે જેના પતિ નહીં આવતા હોય, ને ઘણા પતિ એવા હશે કે જેની પત્ની એની સાથે નહીં આવતી હોય, ને ઘણા એવા દાંપત્ય હશે કે બે જોડામાં આવતા હશે. આવું બને રહું કે નહીં? તો થવા દેવાનું, એમાં જરાય ચિંતા કરવી નહીં. કેમ તમે આવું કહ્યું? કેમ આવો પ્રશ્ન ઊભો કર્યો? આ જીવનની એક વાસ્તવિકતા છે, એને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સમજવી પડે આપણને. આપણે અહીંયા જે ભોગવવા આવ્યા ને, એ આપણા જે પ્રારબ્ધગત સંસ્કારો અથવા આપણા ભાવના આગલા ભાવના કર્મના ફળ આપે ભોગવવા આવ્યા. આ સિદ્ધાંતો આપણને હવે ખબર પડી ગઈ. ભૂલવાનું નથી, દર વખતે યાદ કરવાનું છે, કારણ કે સુખમાં જવું હશે તો દુઃખનું નિવારણ તો જ થશે કે મને જ આવું શા માટે. મારા ધણીને આટલી બધી સમજાવું રહી, છતાં એ કેમ નથી આવતા? તો ભાઈને એમ થાય કે હું કેટલી બધી હું પત્નીને સમજાવું રહો કે અહીંયા આટલું બધું જ્ઞાન મળે રહું, એક પૈસો દેવો નથી, પાછો ખાઈને પાછા આવી રહ્યા, છતાંય માનતી નથી. આ થાય, આ બનવાનું હે, કારણ કે આપણા હાથમાં નથી, એ પ્રારબ્ધગત આપણી અંદર પડેલા સંસ્કારો એનું કારણ. માં દુઃખી સુખી નહીં થવાનો, પણ હા, પત્નીએ પતિને સમજાવતા આવડવું જોઈએ, અને પતિએ પત્નીને સમજાવતા આવડવું જોઈએ કે હું કોઈ મારા નિજી સ્વાર્થ માટે જતો નથી, મારા જીવનનું કલ્યાણ કરવા હવે મને જરૂર છે. શું કરવા? મારા જીવનનું કલ્યાણ કરવા હવે મને જરૂર છે. હવે હું 25 નીકળી ગયો, 50 નીકળી ગયો, વાનપ્રસ્થમાં આવી ગયો હું, મને સંન્યાસમાં જવું હોય તો સંન્યાસ આશ્રમમાં જવા માટે વાનપ્રસ્થ એ મહત્વનો ભાગ છે, બહુ મહત્વનો ભાગ છે. વાનપ્રસ્થિ એટલે વિચારણા, 50નો અહંકાર છોડવાનો હોય. હમણાં સુધી અમે આમ કર્યું હતું, અરે આમ કર્યું હતું એ બોલશો ને તો દીકરો તમારો કહેશે હવે એ ટાઈમ નથી ને બાપા, તમારા ગોડે અમે કરવા જશું તો હવે ધંધો નહીં હાલે, વ્યવહાર આમ નહીં હાલે, તો એનું સમાધાન શું? એક જ સમાધાન છે, વાનપ્રસ્થાશ્રમ.
વહુ નવી રેસીપી શીખીને આવી એ કરવા દો ને, દીકરો ધંધો એની રીતે જરા કરવા માંગે રહો, તમને ભયસ્થાન દેખાતું હોય તમારા અનુભવ એને દો, સમજાવો, દબાવીને નહીં, રબરના બોલને જેટલો જોરથી મારીએ ને એટલો પાછો આવે, સ્પ્રિંગ જોઈએ ને સ્પ્રિંગ, એને જેટલી દબાવીએ ને એટલી સ્પ્રિંગ પાછી આવે, ને તમે એને હળવેથી જો બોલને મૂકી દો અથવા સ્પ્રિંગને મૂકી દો તો એ ઉછળે નહીં. બસ જીવનમાં આ જ કરવાનું હોય, બોલની જેમ અને સ્પ્રિંગની જેમ, દબાણથી નહીં, કોઈ પણ કાર્ય પ્રેમથી થાય. કઈ રીતે થાય? પ્રેમથી થાય, સમજણથી થાય. સમજણ એટલે જ્ઞાન અને પ્રેમ એટલે ભાવ. તો પરમાત્મા શેનાથી બંધાયેલો હોય? પ્રેમ અને ભાવથી બંધાયેલો હોય. પરમાત્માની પ્રાપ્તિ કરવી હશે ને તો પ્રેમથી જ થશે અને ભાવથી થશે, આગ્રહથી નહીં થાય, વિગ્રહથી નહીં થાય, વિરોધથી નહીં થાય. વિરુદ્ધ એ અવરોધો એ મળ વિક્ષેપ અને આવરણ, મળ વિક્ષેપ આવરણ નીકળશે તો પરમાત્મા જરાય છેટો નથી. પરમાત્મા તમારી અંદર બેઠો હોય, માત્ર પ્રાપ્ત કરવામાં જે સંશયાત્મિકતા બુદ્ધિ એ ફેર કરવાની જરૂર હોય, એટલે દ્રષ્ટિ બદલવાની જરૂર હોય, વિચારણા બદલવાની જરૂર હોય, પરમાત્મા સાક્ષાત તમારી સામે આવી જશે. છે જ જાણવાની જરૂર હોય, જાણશો એટલે માણી લેશો. અહીંયા આ જ પ્રશ્ન અર્જુને અહીંયા પૂછ્યો, ક્યાં પૂછ્યો એનો સંદર્ભ આજે હું લઈ આવ્યો તમારી પાસે. પહેલો આખો અધ્યાય અર્જુન વિષાદ યોગે, એ આપણે ગીતાજી ચાલુ કરશું ને ત્યારે તત્વાર્થે આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું કે આપણા જીવનમાં વિષાદ ઊભો થાય રહ્યો ત્યારે આપણે સંસારના કાર્યોથી ભાગી રહ્યા, એને સરળ કઈ રીતે બનાવી શકાય, વિષાદ કોની સાથે જાગવો જોઈએ અને વિષાદ કોનો હોવો જોઈએ. અહીંયા આટલું બધું ચર્ચા કર્યા પછી અર્જુનને મનમાં થઈ ગયું અને એને પૂછી નાખ્યું. એના પોતાની વિચારણા જે પણ કરીને એ દ્રોણાચાર્ય ગુરુના દીધેલા જ્ઞાનના આધારે કરી. અર્જુનના ગુરુ કોણ હતા? દ્રોણાચાર્ય. આપણે આ કથાનકમાં હમણાં નહીં જઈએ, જ્યારે મહાભારતને આપણે શુભારંભ ગીતાનો કરશું ત્યારે પ્રસ્તાવનામાં લઈ લેશું, પણ ટૂંકી આપણને ખ્યાલ હોવો જોઈએ કે દ્રોણ એ ગુરુએ અર્જુનના, અને અર્જુનને એને ધર્મ વિશે, અર્થ વિશે અને કામ વિશે ત્રણે ત્રણ ફેરાનું જ્ઞાન દઈ દીધું હોય. અર્જુન કને આ જ્ઞાન છે એટલે કૃષ્ણ ભગવાનને એને આદેશ દઈ દીધો. હું કથાનક રૂપે હમણાં આગળ લેવા જઈશ તો સમય આપણો એમાં જતો રહેશે, એટલે આપણે એનો હાર્દ પકડવાનો હોય. હું ઘડિયાળ ધીરુભાઈ બંધે પર નાખી દેજો, હું એના એના તાલે હાલતો હતો. હું વાંધો નહીં, વાંધો નહીં, સમય એ આપણા કને. ભગવાન કૃષ્ણ કને કૌરવના શકુની મહારાજ મુકેર્યા. શકુની કોણ હતા? એટલે મામા બધા ખરાબ ન હોય પણ શકુનીને હોવા ખાતે. શકુની શું કરવા એ આવ્યો હતો? ક્યાંથી આવ્યો હતો? ગાંધાર રાજ્યનો એ નરેશ હતો અને એની બોન, એનું નામ ગાંધારી. તો ગાંધારીને કોણ પીણીને લઈ આવ્યો? ધૃતરાષ્ટ્ર આંખે કેવા હતા અને એ અફઘાનિસ્તાનમાંથી ગાંધારથી એને પીણીને આયા. તો શકુનીને મનમાં થઈ ગયો કે જે પરિવારે જબરદસ્તી કરીને અંધા હાથે મારી બોનને પીણાવીએ, આ કુળને હું ઓખી થવાની દઉં. જો મહાભારતની શરૂઆત ક્યાંથી થાય રહી? કિયા કિયા પાત્રોએ ભાગ ભજવ્યા, અને આપે આમાંથી કયા ગુણવાળા હઈએ, એ ગુણ છોડો હશે તો સમજવાનો પ્રયત્ન કરવો. આપણામાં જો શકુણી જેવા ગુણ હોય ને તો ધીમે ધીમે છોડવાના પ્રયત્ન કરવા. પરમાત્માની પ્રાપ્તિ કરવી હશે તો શકુની હામે ભગવાન હોવા છતાં શકુની ભગવાનને ઓળખી શકશે?
પણ ઉલટાનો ઉપરથી પોતાની બુદ્ધિ દઈ કરીને કૌરવોને ભગવાનથી દૂર કરાવશે. તો શકુની ધામણો થઈને આવ્યો હતો. ધામણો હંમેશા ને આપણે ગૌદાન કરીએ ત્યાં ગાય ને વાછડી દઈએ કે નહીં, દીકરીને આપણે તો ગાય દઈએ. અહીંયા શું દીધો ત્યાં કે શકુની મનમાં લઈને આવ્યો હતો. જો બહુ વિચારણા કરજો, સારા કામમાં વિઘ્નો ઘણા આવે. લોકોને સારા કામમાં વિઘ્નો નાખવાની ટેવ હોય, ટેવ ન હોય એના સંસ્કાર જ હોય. એને સારું કરવું એવું ઉજે જ નહીં. કેમ સંસ્થાનું ખરાબ કરવું, કેમ વ્યક્તિનું ખરાબ કરવું, એને એ જ દ્રષ્ટિ આવતી હોય. કારણ કે ક્રૂર દ્રષ્ટિ તો છે જ, શકુની તો છે જ. સંસ્થાનું સારું થઈ જાય એમાં એને ભાવના જ ન હોય. કેમ ન હોય? કારણ કે શકુની તો છે જ. આ બધા શકુનીના પોતાના શું લક્ષણ હોય, પણ આપણી દ્રષ્ટિએ કયું લક્ષણ હોય? હાલો દેખાય રહ્યા નથી, દેખાતા નથી, દેખાતા એટલે શકુની હાથે ભેળા બેસી રહ્યા, વ્યવહાર કરી રહ્યા. બહુ સમજો, આપણા ઘરમાં શકુની ઘરી આવે તો ચેતજો, આજુબાજુ પડોશમાં હોય તો પણ ચેતજો. શકુની નાશ કરી નાખશે કુટુંબનો, ઘરનો, પરિવારનો, સંસ્થાનો, રાજ્યનો. મહાભારત જેવું મહાભારત હસ્તિનાપુર આખા દેશની દાટવાળી નાખી, કૌરવ પાંડવોને ભેળા થવા ન દીધા. સમજાય રહ્યો? સમજાઈ ગયો તો ઘણું, આજનો સત્સંગ પૂરો. અહીંયા આ શકુનીએ એ સંદર્ભમાં દુર્યોધનને કહ્યું કે બધા રાજ્યોમાં આપે તેડિયા આવી, પણ એક હજી કૃષ્ણ ભગવાનનું રાજ્ય દ્વારિકા આપણા હાથમાં નથી આવ્યો. વિષય ચાલુ હોય આપણો, એ વિષયના અનુસંધાને એની પ્રસ્તાવના અને એનો પાયો સમજવો જરૂરી છે. જો સમજાય ને તો એ સંદર્ભે આપણને આગળનું જ્ઞાન થાય. અર્જુને શા માટે બોલ્યા, તે યુદ્ધભૂમિમાં શા માટે એને બોલવું પડ્યું? અહીંયા ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રની વાત આલે રહી, આપણે બીજી વાર્તાઓ નથી કરતા. પણ ત્યાં પહોંચવા માટે આપણને દુર્યોધન અને અર્જુનને ઓળખવો પડશે, એના વચ્ચેનું પરિબળ શું હોય એ સમજવું પડશે. શકુનીએ શું કહ્યું? ભગવાનને આપણા પક્ષમાં લઈ આવો, જા. અને દુર્યોધનને મનમાં પહેલેથી હતું કે આ જાદુ કરે, આ માયાવીએ, આ તો ભેળો હાલે જ નહીં. ઈ જો ભેળો રહ્યો તો ડાટ વાળશે, સારા વિચારો દેશે, આમ ન કરાય, આમ તેમ ન કરાય. એ આપણે કરવું નથી. હલો, એ આપણે કૌરવને કરવું, હખર વિચારણા કરવી, દુર્વિચારે કરવું, એ રાજ્ય લઈ લેવું, એ આપણને જ ખપે. આપણા બાપે કહ્યું એ, અને આપણે તો આ જ કામ કરવું ખપે. અને આ શકુની મહારાજ મળી પાછા મને મૂકેરા, કૃષ્ણને તેડી આવ. શકુનીના દબાણમાં દુર્યોધન કૃષ્ણ ભગવાન કને ગયો, એ પોતાની ઈચ્છાએ નથી ગયો. પોતાની ઈચ્છા નથી, ભાવના જ નથી ભગવાન ઉપર એને. એના કારણે એટલા બધા માર થયું હોય, અતિરથી હોય, દાદાઓને બધા એટલા મહામહા યોદ્ધાઓ હોય એની પાસે. એટલે એને ખબર છે કે જીતશું અમે. પણ છતાંય શકુનીના દબાણમાં શકુનીએ ચાલ રમી. શકુની કેવી કેવી ચાલુ રમે? બધા સમજી ગયા. એ અત્યારે એ સંદર્ભ નથી જોડતા, કારણ કે એના લીધે તો મહાભારતનું યુદ્ધ ચાલુ થયું. એક એક જીભ હે ને બોલવામાં ગોળ ખાય ને તો ગાળ ખાય. તમે જો ચૂકી ગયા સમયની મર્યાદા તો યુદ્ધ ઊભું થાય. તમને યુદ્ધ ટાળવું હે તો ગોળ ખાઓ, જીભ ઉપર ગોળ મૂકો, આવડા વિચાર નહીં કરો. દ્રૌપદીથી બોલાઈ ગયું ઇન્દ્રપ્રસ્થની સ્થાપના વખતે. સંદર્ભ ધીમે ધીમે જોડશું, અત્યારે આપણે આપણી વિચારણા ઉપર આગળ વધીએ. આ બધા અવરોધ હોય આપણા. આ બધા અવરોધો હોય. આ બાયણાની બારેથી અંદર આવીએ ને તો અહીં મોબાઈલ બને ત્યાં સુધી આપણે સાયલેન્ટમાં રાખીએ, અથવા ના આવડતો હોય તો બંધ કરી દઈએ. કારણ કે આપણે આમાંથી ઘણા બધા એવા
કે ફોન રાખી રહ્યા પણ એને સાયલન્ટ કેમ કરવો, બંધ કેમ કરવો, એ આપણને આવડતું પોતને આવડતું નથી તો પછી ફોનને ક્યાંથી આવડે? આજ શીખવાનું હે. છતાં મને આ ટાઈમ ટેબલના હિસાબે રાખવો પડે રહો. હવે શકુનિના કહેવાથી તો દુર્યોધન ગયો, પણ આ બાજુ થઈ અર્જુન પણ પાંડવોના કહેવાથી ત્યાં ભગવાન પાસે ગયા ભગવાનને લેવા માટે. હવે અહીંયા યુદ્ધ હતું તો યુદ્ધમાં તો એક માણસ જીતી શકે કે ઘણા માણસો તો જીતી શકાય? સૈનિક મોટું હોય તો એ જીતે ને. દુર્યોધનની મતી એવી આલી, એ સંદર્ભ પછી જોડશું, પણ ભગવાને શરત ત્યાં મૂકી, ઘણા કલમથી લડે, ઘણા શસ્ત્રથી લડે, ઘણા દુર્બુદ્ધિથી લડે, ઘણા સદબુદ્ધિથી લડે, પણ જીતે કોણ? તો કે પરમાત્મા જેની સાથે હોય તે. ભગવાનને તેડી આવવામાં ભગવાને જે પણ કળા કરી, કારણ કે એને આખું આ મહાભારતના યુદ્ધમાં અસુરોને હણવા એટલે ધર્મની સ્થાપના કરવી હતી, એટલે અધર્મીઓને એને બાળવા હતા, દાટવા હતા અને મારવા હતા, એટલે એ એને કામ કરવા આવ્યા હતા. એ કામ માટે એ ભગવાન એનું કામ કરી રહ્યા હતા. તો એ બધી કળા કળી કરતાં માત્ર શસ્ત્ર વગર અને લડીશ નહીં ના શરતે પહેલો વારો જ્યારે અર્જુનને દેવામાં આવ્યો ત્યારે દુર્યોધનની મનની અંદર વિચારના વિમાસ બહુ ઘણા મત થઈ ગઈ કે હવે તો પતી ગયો, આટલી બધી મોટી સેના હે અને આટલા બધા હથિયારો એના કને, હવે જે મને ખપતા હતા એ અર્જુન માગી લેશે એટલે પૂરું થયું, અને આ જાદુગરમાં આવી આવી લડનારો નથી, હથિયાર ઉપાડનારો નથી, અને આવો આમળો અમારું તો હિત કરશે જ નહીં, આવો જો મારા ભાગ્યમાં આવશે તો. જો હું આ વાર્તા નથી કરતો, વાર્તાના રૂપે આપણા જીવનમાં આવતી તકોની વાત કરું છું. આપણા જીવનમાં આવતી તકોની વાત છે. પરમાત્મા આપણી બાજુ આવે રહો. આપણને ક્યારેક ક્યારેક પ્રાર્થના કરતા હોઈએ, સવાર સાંજ ગાયની સેવા કરતા હોઈએ, કોઈ લોકોની સેવા કરતા હોઈએ, કોઈ પણ નિસ્વાર્થ ભાવે આપણે જ્યારે પણ સેવા કરી રહ્યા ને ત્યારે પરમાત્મા તમારી નજીકમાં નજીક હોય રહ્યો. પરમાત્માની જે કૃપા હોય રહી આપણે ઓળખી નથી શકતા એટલે એ પ્રાપ્ત થતો નથી. હલો, એક ઉપાય બતાવી દીધો તમને, કથાનક રૂપે પછી લેતા જશું ત્યારે સમજાતું જશે ધીમે 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 ધીમે, કે આજે 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 નહીં આજ છે આનું નિવારણ કરવું, એનું જ નામ સતનો સંગ કરી લેવો, અસ્તિત્વનો સંગ કરી લેવો, પરમાત્માની પ્રાપ્તિ કરી લેવી. અહીંયા કૃષ્ણ ભગવાનને લઈને જાય રહ્યા, પેલો લક્ષ્ય સેનાએ એ ખુશ થતો જાય રહ્યો. આપણને જે પ્રાપ્ત થયું હોય ને આ જગતમાંથી, જે ઘણી બધી મહેનત કરીને, મારી મારી કરીને, ભાઈચારો તોડીને, દેરાણી જણાના સંબંધો તોડીને, સગા સંબંધના, કુટુંબના, સમાજના, સંસ્થાના, આપણે બધાને તોડી કરીને જે પ્રાપ્ત કરી રહ્યા ને આપે, એ દુર્યોધન જ્યારે શકુની કને પહોંચ્યો ને ત્યારે તમે પહોંચ્યા હું સમજી લેજો. શકુની પહેલું પૂછે રહ્યો એને દરવાજામાં ગરતાની હાથે, કે હે દુર્યોધન, હે ભાણા, શું કરી આવ્યો? આ જાલ્યો જલાય નહીં દુર્યોધન, આપણે ખપતું તો એ જડી ગયું, આપણને ખપતું તો એ જડી ગયું. શું જડી ગયું? એ કે તો કે આપણે જે સેના આવડી બધી ખપતી હતી એ સેના આપણા ભાગ્યમાં આવી, એ કૃષ્ણ ભગવાન જાદુગર માયાવી એ એકલા નહીં લડે નહીં કાંઈ કરે, એને મેં ના પાડી દીધી ને મને મારા ભાગ્યમાં સૈનિક આવી ગયું, હું રાજી થઈ ગયો. હવે ત્યાં જ શકુની એને કહી દીધું, હે દુર્યોધન, તું આ મહાભારતનું યુદ્ધ હારી ગયો. સમજણ પડી? સમજણ પડી? સત્સંગ થઈ ગયો. આપણા જીવનમાં શકુનિના વિચારને બાળી નાખો, દાટી નાખો, પરા રાખો. ક્યાંય પણ આવા આવડા વિચાર આવતા હોય કે જ્યાં સંયુક્ત કુટુંબ ભાંગી જતું હોય,
મારી જે પોતાની પરમાત્મા પ્રત્યે પ્રાપ્ત કરવા માટે જે પણ આચરણો વિચરણો મારા મને જે નડતા હોય, આવા મળ વિક્ષેપ અને આવરણોને દૂર કરવાનો પ્રયત્ન કરો. શકુની વારે ઘડી આવશે આપણા જીવનમાં. શકુનીનું કામ જીએ, શકુનીની વૃત્તિ જીએ, શકુનીની વૃત્તિ જીએ, એને ના ઉજે સારું, કેનું ઘરનું કલ્યાણ થઈ જાય. જે કરતો ને સમજી લેજો કે એની અંદર વિદુર નીતિ છે, એની અંદર પરમાત્માની પ્રાપ્તિનું કાંઈક અસ્તિત્વ છે. એટલે તમારું કુટુંબનું તમારા પરિવારનું સારું કરવા ઈચ્છે રહ્યા, એની અંદર એ ભાવના છે. પણ તમને મનમાં એવો વિચાર આવે કે આ તો મારા કુટુંબનો તો આમાં નીકળી જશે હવે બધું કાસળ, આમાં અમે તો હેરાન હેરાન થઈ જશું, ત્યારે વિચાર કરવાનો સમય લઈ લેવાનો, શાંતિથી વિચાર કર્યા પછી નિર્ણય લેવાનો. તો કુટુંબ પરિવાર આપણી ભાવના પરમાત્મા પ્રત્યેની વધવા મળશે, અને ઓલો દુર્વિચાર શકુનિયાને પરા થવા મળશે. એને પરા કરો, શકુનિયા વિચારોને સાઈડમાં મૂકો, એને ધ્યાન નહીં આપો. આવે ભલે ને, અડોશી પડોશી આવશે, આવા શકુની ઘણા આવશે, સમજણ પડી ગઈ. હવે જો શકુનિને પરા કરશું તો શું બેસે આપણામાં? સત્ય બેસે, અસ્તિત્વ બેસે, પરમાત્મા બેસે, આપણી અંદરની ભાવના એ શુદ્ધ થવા માંડશે, પરમાત્માની કામ કરવાની આપણી શક્તિ વધી જશે, ડબલ ત્રિબલ થઈ જશે, પરમાત્મા તમને માધર ખણી લેશે. અને પરમાત્માનું કાર્ય પરમાત્મા જ કરે, આપણામાં ત્રેવડે નથી. ઈશ કૃપા સૌથી મહાને, ઈશ્વરની કૃપાથી જ બધું થાય રહ્યું, નહીં તો પાંદડું હેલે નહીં, ખબર કે નથી ખબર. ઈશ્વરની કૃપા વિના જગતમાં કાંઈ થઈ શકે? તો અહીંયા આ ઉદાહરણથી આપણે સમજણ પડી કે નહીં? છતાંય આ યુદ્ધમાં અહીંયા ભેળા થઈ ગયા ને, આવા ભગવાને, આવા સારથી થઈ ગયા, અર્જુનના રથમાંથી બેસી ગયા હે. સામે 18 શ્રેણી ને સામે 7 શ્રેણી, બે કૌરવ અને પાંડવની યુદ્ધના બરાબર મંડાણ મંડાઈ ગયા હે. અને ત્યાં અર્જુનને પાછો અહંકાર બેઠો, હું ગાંડીવધારી અર્જુન. એટલે સારથી સમજીને એને ભગવાનને આદેશ દીધો. કથાના સમજજો, આ આપણા જીવનની વૃત્તિની વાત કરું રહું. આપણે સદબુદ્ધિ તરફ વળી રહ્યા કે દુર્બુદ્ધિ તરફ વળી રહ્યા? આપણે પરમાત્માનો સદુપયોગ કરી રહ્યા કે પરમાત્માનો દુરુપયોગ કરી રહ્યા? જો દુરુપયોગ કરશું તો પરિણામ શું આવશે? વિપરીત આવશે. અને સદુપયોગ કરશું તો પરિણામ સારું આવશે. આ જોવાની ત્રેવડ કોને હોવી ખપે? પોતાને હોવી ખપે, વ્યક્તિને હોવી ખપે. પણ છતાં તે વખતે અર્જુનને થઈ ગયો, સારથી તરીકે કહી દીધું, હે પરમાત્મા મને બે રથની વચ્ચે લઈ આલો. કોની વચ્ચે? આ રથને ક્યાં લઈ આલો? બે સૈનિકોની વચ્ચે લઈ આલો. મને જોવું હે કે મારી સામે કોણ લડવા આવ્યા હે. હલો, જો અહીંયા પરમાત્માને સાઈડ મૂકીને આપે અહંકારી થઈ ગયા. હું ગાંડી ઉતારી, મારા કને આટલા બધા પૈસા હે, મારા કને આટલી બધી મિલકતે, આટલી બધી નામ અને કીર્તિ હે, મારું ઘર તો આમ હે, મારી તો મહત્વાકાંક્ષા આટલી બધી હે, મારું તો આટલું બધું આમ હે. આ અહંકારમાં ભૂલી જવાય રહ્યું. ભગવાન પામાં બેઠું હોય, માય બેઠું હોય, એને પૂછતા નથી. સારા કામ માટે જતા અહીં તો ભગવાનને પહેલું પૂછવું કપે કે હે ભગવાન, તું મને શક્તિ દે, હે તું મને આવી સદબુદ્ધિ દે. આપણે દર વખતે સદબુદ્ધિ શું કામ માગી રહ્યા? કે બુદ્ધિ મારી એવી દે કે હું ભગવાનને આદેશ ન દઉં, ભગવાન મારો માલિક હે, હું ભગવાનને શરણે જાઉં, હું ભગવાનની શરણાગતિ સ્વીકારું. અર્જુન તું મારું કામ કરવા આવ્યો, યુદ્ધમાં કોનું કામ કરવા આવ્યો હતો? અર્જુન ભગવાનનું કામ કરવા આવ્યો હતો. ભગવાન બધું અર્જુનના હાથે કરાવતા હતા, પણ કરતા હતા ભગવાન જ હતા. પણ જે હાથ પગ જેના વાપરતા હતા, જેની બુદ્ધિ વાપરતા હતા, એ બુદ્ધિ જ્યારે શકુની વેળી થઈ જાય, દુર્બુદ્ધિ થઈ જાય, અહંકાર વેળી થઈ જાય, ત્યારે એ અધર્મી બની જાય રહી. અને ભગવાનને આદેશ દઈ બેઠો, અને ભગવાન તો લઈ ગયા, વચ્ચો વચ્ચ રથ મૂકી દીધો. અને રથ મૂકી દીધા પછી આખો અધ્યાય એને આ જોયા પછી બધા મનમાં વિચાર આવવા માંડ્યા કે હામે કોણ કોણે, કેવા કેવા હે. ગીતાના પહેલા જ અધ્યાયની અંદર એટલી બધી સ્પષ્ટતા દીધી હે કે આપણા જીવનમાં આવનારા આવા સંઘર્ષો, આપણી સામે જે પણ આવેલા પ્રશ્નો, એ આપણા જ પ્રશ્નો હોય, અર્જુનના નથી. ભલે મૂકે ત્યાં સૈનિક,
ભલે મૂક્યા ત્યાં બાપા દાદા ભીષ્મ પિતા મૂક્યા, ગુરુ મૂક્યા, બધા મૂક્યા, કેમ આપણે જીવનમાં નથી કોઈ ગુરુ? શું નથી દાદા? શું ગુરુઓ નથી? કૃપાચાર્ય કેવા કેવા મારે થયો, ભાઈ કરણ, એક 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 યુદ્ધ જુઓ. અરે સલ મામાને આ પકડીને બેઠા હે હામો, જે પાંડવોના મામા હે. મહાભારત એટલે આ મગજ ને આપણું અંદર જે ચાલી રહ્યું, આનું જ બીજું નામ મહાભારત. આ મહાભારતમાં છે આપે ભગવાનને ગોતવું હોય, પરમાત્મા ભેળું રહેવું હોય. બાકી તો આપણને ક્ષેત્રવાળી શક્તિ ઘણી પડીએ, નાશ કરી નાખશે આપણો. તો અર્જુનને બચાવ્યો કોને? તો કે પરમાત્માએ, ભગવાને. છતાંય બચાવ્યા ભગવાને? તો કે હા, કારણ કે ભગવાનનું કામ હે, આપણને બધાને જન્મ દીધું હોય ને તો ભગવાને કાંઈક સારા કામ માટે દીધું હોય, આટલું સમજી લો. કાંઈક હેતુ હોય ભગવાનનો, આપણને માણ બનાવ્યા હે તો એની પાછળ કાંઈક પરમાત્માની ઈચ્છા છે. તમને એક એક સ્થળ દીધા હે, તમને ધર્મપત્ની દીધા, મા બાપ દીધા, કુટુંબ દીધા, છોકરા દીધા, વહુ દીધું, પુત્રા દીધા, તો આની પાછળ ભગવાનનો ઉદ્દેશ્ય છે, સમજવાનો પ્રયત્ન કરો. આગળ ન સમજાણું તો કાંઈ વાંધો નહીં, હવેથી સતનો માત્ર સંગ્રહ કરો, બાકી છોડી દો. જ્યાં જે સ્થિતિમાં આપણને મૂક્યા હે એ સ્થિતિમાંથી આપણે સત્યનો માત્ર સંગ્રહ કરવાનો ચાલુ કરો. પરમાત્મા તમારું કામ વગર માગે, વગર કહે, એડવાન્સમાં કરતા આવશે ભગવાન. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન. તમને પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા હોવી ખપે. શું હોવી ખપે? શ્રદ્ધા એટલે શું? હે, ભાવ ક્યારે આવે? તમને વિશ્વાસ હોય તો. અને વિશ્વાસ ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે શ્રદ્ધા હોય તો. અને શ્રદ્ધાનું નામ બીજું હોય સત્ય ધારયતિ ઇતિ શ્રદ્ધા. જે તમે સત્યને ધારણ કરો રા એને શ્રદ્ધા કહેવાય, બીજું નહીં. શ્રદ્ધા 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 એટલે શું? જે માત્ર સત્યને જે પકડીને, સત્યનું ધારણ કરીને જે જીવન જીવે રહો એને શ્રદ્ધા કહેવાય. શ્રદ્ધા એટલે કોઈ સ્પેશિયલ શબ્દ અલગથી નથી, તો હમણાં જ આપણે ચર્ચા કરી રહ્યા એની. સત્યને જાણવાનો, અસ્તિત્વને જાણવાનો, પરમાત્માને જાણવાનો. એ પરમાત્મા સ્વયં પોતે અસ્તિત્વ સત સ્વરૂપે, અને આ જે પરમાત્માને જે ધારણ કરી લે રહો એને કહેવાય શ્રદ્ધાવાન. પરમાત્માને છોડી દે રહો ને સૈનિક પકડી લે રહો એ દુર્યોધન હે, એ શકુની હે. વિજય કોનો થયો? અંતે મહાભારતના અંતમાં બહુ સરસ, ભાઈ ભાઈ બહુ સારા જોડાયેલા, એકદમ જોડાયેલા હે. તમારા બધાના વતીથી જવાબ દેતા આવે, બહુ સરસ. કોનો વિજય થયો? કૌરવનો કે પાંડવનો? બે પરિવાર એક જ હતું ને, ભાઈ જ હતા ને બે. તો આપણે ઝઘડા કરી રહ્યા અહીંયા કોર્ટમાં, કેસમાં કરી રહ્યા, ભાગીદાર હાથે ને ભાઈ હાથે કરી રહ્યા કે કેના હાથે કરી રહ્યા? દુશ્મન હાથે તો કોઈ કેસ કરે નહીં. બહુ સમજવા જેવું હે. કોર્ટમાં કેસ જે હાલે રહ્યા એ સંપત્તિ માટે હોય કે એકબીજાના વિચારોની આપલેની ન મેળ ખાતો હોય એના હોય, હે, જમીન જાયદાદના હોય. પણ હામે હે કોણ? એક વખતનો ભાઈ, એક વખતનો ભાગીદાર જ ને. આજ મહાભારત, બીજું છે શું? કેસ બીજાની આમે ન હોય. જો સમજાઈ જાય કે એ મારો ભાઈ અને મારો ભાગીદાર હતો તો કોર્ટમાં જતો કેસ બંધ થઈ જાય, શકુની પરા હટી જાય, વચ્ચે વિદુષ્ય આવી જાય, વિદુર નીતિ આવી જાય, સદબુદ્ધિ આવી જાય, સારી વિચારણા આવી જાય. કોર્ટ કેસમાં અને પૈસા વેડફી અને એકબીજાના વિગ્રહ અને વિરોધો ના આવે, બંધ થઈ જાય, ત્યાં સમાધાન હોય, ત્યાં ગુસ્સો ના હોય, ત્યાં પ્રેમ હોય, ત્યાં ભાવ હોય, ત્યાં સમાધાન સિવાય કાંઈ ન હોય. અને પ્રેમ અને ભાવ આ પરમાત્માનું સ્વરૂપ છે. હલો, સમજાયું? આજનું આખું સમીક્ષા આટલી સમજવાની છે કે અર્જુને ભગવાનને લઈને ભૂલ નથી કરી, પરિણામ આપણને દેખાઈ રહ્યું. આપણા જીવનમાં આપણે જો પરમાત્મા પ્રત્યે પ્રેમ અને ભાવ, પરમાત્મા પ્રત્યે નહીં, પરમાત્મા પોતે જ પ્રેમ અને ભાવ સ્વરૂપે, આટલું સમજવાનું હે. પરમાત્મા બીજો નથી. તમારી અંદર જે ભાવ પ્રગટે રહો, તમારી અંદર જે પ્રેમ પ્રગટે રહો,
એ પ્રેમ અને ભાવે એ જ પરમાત્મા. પરમાત્મા એટલે બીજો નહીં. નામ રૂપ તો આપણે જાણવા માટે શાસ્ત્રનો આધાર લઈ રહ્યા. મૂર્તિ પૂજા એ આપણું સાધન હે, પેલું પગઠિયું હે. પગઠિયા તો ઘણા બધા હે. જવું તો નારાયણ મંદિર હે, આપણો આરાધ્ય નારાયણ હે, પણ આપણું સાધન લક્ષ્મી નારાયણ. નારાયણ વગર નહીં પહોંચી શકીએ આપે. લક્ષ્મી ખપશે જીવન વ્યવહાર માટે, પણ લક્ષ્મી શુદ્ધ તો બનશે કે જો નારાયણ ભેળો હશે તો. અને નારાયણ બીજો કોઈ નહીં, આપણો ઈષ્ટદેવ વિષ્ણુ, જે અણુઅણુમાં વ્યાપ્ત તત્વ હોય. એ અણુઅણુની વાત આલે રહી અહીંયા. એ વિષ્ણુ હે અને એના ઉપાસક અહીંયા આપે. તો વિષ્ણુ અને લક્ષ્મીનું 1000 નામ હે, એના ગુણો હે. ઉપનિષદ નારાયણ શ્રી સુક્તમ, લક્ષ્મી અને નારાયણને જાણવા છે તો આપણે આ શંકરાચાર્યજીના સ્તોત્રોને ભણવા પડશે, શીખવા પડશે, સમજવા પડશે. સીધે સીધા નહીં પકડાય, સીધે સીધા નહીં સમજાય. જો અર્જુને થાપ ગઈ જતો હોય, ભગવાન સાથે હોવા છતાં એને આદેશ દઈ બેતો હોય, તો આપણે તો પામર માનું શું અહીંયા. ભગવાન તો માય બેઠું હોય, અંદર બેઠું હોય. અંદર બેઠું હોય નહીં, બોલે રહ્યો એ પોતે ભગવાને. હલો, સમજાઈ ગયું? જે બોલી રહ્યા ને આપે એ જ ભગવાન અહીંયા. તમે કહો રહ્યા એ વાત સાચી, ભલે 18 મહિના થી કહો રહ્યા, પણ અમને નજર થી આ આંખે તે હામે દેખાય તો મેળ પડે. તો હવે આંખેથી જ જોવાય તમને ભગવાન? હા, વારે વાહ, બહુ સરસ વાત કરી. એક છેલ્લું એક ઉદાહરણ દઈને આજની વાતને પૂરી કરશું. તમારા બધાની અંદર પરમ તત્વ પરમાત્માનું ઐક્યતાનું ચેતન ચૈતન્યનું એકત્વ, શબ્દો કદાચ તમને શાસ્ત્રોના હોવાથી થોડાક ભારે લાગશે, પણ હવે તમે ધીમે ધીમે ટીવાતા જાવ રહ્યા. એક એક શબ્દને ખબર પડતી જાય રહી, અને ન ખબર પડતી હોય તો તમને છૂટ દેવામાં આવીએ કે તમે થોડુંક મનન કરો. પાનામાં ક્યાંક તમને શંકા સંશય હોય તો લખો, અને એ નોંધ મારા કને બોલતા પહેલાં મને પહોંચાડો, તો હું એના અનુસંધાને તમને ફોડ કરીને વિસ્તારથી સમજાવી શકું. ગોળે ગોળ લોરે લોર બાયણામાંથી નીકળીને જતા રહેશું તો પાછા મહિને આવીને સાંભળવાની મજા આવશે, કારણ કે પરમાત્માની વાણી હે. પરમાત્માની વાણી નથી, આપણી પોતાની વાણી હે, એટલે આપણને ખમેરી. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન. બીજાના વિચારણા નથી, સ્વયંની વિચારણા હે. અધ્યાત્મ વેદ અને ઉપનિષદ બીજું નથી કહેતું. તમારા સ્વરૂપની વાત કરે રહો, મારા સ્વરૂપની વાત કરે રહો. આપણા બ્રહ્માંડમાં ઘૂમી રહેલા અસ્તિત્વ સત્ય એવા પ્રેમ સ્વરૂપ આ ભાવ સ્વરૂપ પરમાત્મા જે હે, એની પોતાની સ્વની એની ઓળખાણ. સ્વ સિવાય કાંઈ છે જ નહીં. આપણે છીએ તો આપણું સવાર હે, આપણે છીએ તો આપણું જગત હે, આપણે છીએ તો આપણો સંસાર હે. આપણે જ નથી તો કાંઈ નથી. નથી છે બધું, પણ સત અને અસતનું મિશ્રણ હે. વ્યવહાર આપણે જગત સાથે કરવો હોય, કાંઈ નથી કાંઈ નથી કરીને છોડી નહીં શકો. ખાધા વગર નહીં આલે, પીધા વગર નહીં આલે, મળમૂત્રના ત્યાગ વગર નહીં આલે. જો કાંઈ નથી કાંઈ નથી તો શ્વાસ કોણ લે રહ્યો? હલો હલો, શ્વાસ કોણ લે રહ્યો? કેમ જવાબ નથી દેતા? વળી પાછા આવી ગયા ને, માય બેઠું હોય એ ઓળખી ઓળખીને છેલ્લે પાછો પહોંચી ગયા ને, એટલે એને કહેવામાં આવ્યો ત્રીજા ઉપનિષદની અંદર તત્વમસી તે તું છે. પેલી ઓળખાણ ત્યાંથી થશે, પણ સમજશું તો થશે. આને દૂધ કહેવાય, જે દૂધ નહોતો જાણતો ને એને આપણે સમજાવી શકીએ. પણ જ્યારે એને ખબર પડી જાય કે આને દૂધ કહેવાય, આનો સ્વાદ આવો હોય, આનો કલર આવો હોય, એને બીજી વાર આપણે પૂછવું ન પડે. એને પછી ગમે એ તમે મિક્સ કરીને નાખો ને, કાંઈ બી દો, મિલ્ક શેક ને ગમે તે, તોય કહે તો એમ જ કે આ શેક હે પણ મિલ્ક નથી. મિલ્ક અંદર હશે, પણ મને જે દેખાડ હું તો હું મેં જે જાણ્યો તું એ દૂધ નથી. આટલું તો આપણે કહી શકશું કે નહીં? તો પરમાત્મા પ્રેમ અને પરમાત્મા ભાવ સ્વરૂપે એટલી આપણે જો ખબર પડી ગઈ હોય તો એ અંદર સૂક્ષ્મ બેઠેલો હું, સૂક્ષ્મથી સૂક્ષ્મ તત્વ છે. હવે આપણે માત્ર આદેશ નથી દેવો, હવે આપણે એના સાથે જવું હોય. કોની સાથે જવું હોય? એની સાથે રહેવું હોય.
એ સતત મારી સાથે હે, પણ અહીંયા ક્યાં ક્યાં તમારા પરિબળો કામ કરતા નથી એ આપણે જરાક સમજી લઈએ. ખાલી કાર્પણ્ય દોષો પહત સ્વભાવ, બીજા અધ્યાયનો સાતમો શ્લોક, બહુ મહત્વનો હોય, ખૂબ મહત્વનો હોય, અભ્યાસ માટેનો શરૂઆતનું પગથિયું હોય. ઘડી ઘડી વાંચજો, એનું ભાષાંતર સમજજો અને એનું ભાષ્ય સમજવાનો પ્રયત્ન કરજો કે આની પાછળનું અધ્યાત્મ દ્રષ્ટિકોણ શું હોય. અહીંયાથી ચાલુ થાય રહ્યો, શું ચાલુ થાય રહ્યો, મુમુક્ષુની દિશા ચાલુ થાય રહી. મુમુક્ષુ એટલે શું, મોક્ષની પ્રાપ્તિની જેની ઈચ્છા હોય. મોક્ષની પ્રાપ્તિ એટલે મુક્તિની જેની ઈચ્છા હોય. મુક્તિની ઈચ્છા એટલે જીવન જીવતા જીવતા જેને મુક્તિ ખપેરી, મરી નથી જવું, શરીર છોડી નથી દેવું, શરીર વગર કાંઈ નહીં થાય. શરીર એ ખાલું સાધનમ, શરીર સાથે જીવવું હોય. અને શરીર સાથે જીવતા જીવતા આપણને જે આપણા દોષો હોય એ દોષોમાંથી મુક્ત થવું હોય. એટલે અહીંયા કહ્યું એને કે અર્જુને, કાર્પણ્ય દોષો પહત સ્વભાવ, પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતાઃ યચ્છેન્દ્રય સ્યાત નિશ્ચિતમ બ્રુહિ તન્મે શિષ્યસ્તેવ સાધિ મામ ત્વામ પ્રપન્ન. એટલે આ પ્રપન્નમ જે હે ને એ આપણા માટે આજે મહત્વ હોય, કારણ કે તમે ગીતા વાંચો એવી મારી થોડીક આંતરભાવના ઈચ્છા. ગીતા હું બધા કરીને હે, આપણે સંસ્થાએ દીધી હે, તો એ ગીતાનો રોજ એક શ્લોક વાંચવાનું કહ્યું હોય. અમે એક એક 24 ચાલુ કરી હોય, જેટલા જોડાયેલા એટલે એને આવે રહો. તમે ઘરે જઈને વાંચજો, ભલે આગળ ન વાંચ્યો તો આ શ્લોકનું એકવાર પઠન હવે કરજો. બીજી પૂનમે આવો ત્યારે તમારી પાસે આ શ્લોક મુખપાઠ હશે તો અતિ ઉત્તમ, આપણે હાથ ઊંચા કરાવશું. અને મુખપાઠ ન હોય તો કાંઈ વાંધો નહીં, પણ આને વાંચી 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 એનું મનન કરી કરી કરીને સમજવાનો પ્રયત્ન તમારી રીતે તમે કરજો. હું તમને એનો સારાંશ ટૂંકમાં કહી દઉં કે જેથી તમે એની ઉપર મનન કરી શકો, અભ્યાસ કરી શકો. આ જ સત્સંગનો મહત્વ હોય પરમાત્માની પ્રાપ્તિ માટે. બીજા અધ્યાયનો સાતમો શ્લોક, કર્પણ્ય દોષો પહત સ્વભાવ. એટલે હું ભાષાંતર ખાલી દઈ દઉં કે આત્મ બધા જાણી ગયા હું, અંદર એવું કોઈ ચેતન તત્વ અંદર છે અને એને આપે આત્મા કહી રહ્યા. અજ્ઞાન રૂપી દોષથી ઢંકાયેલા, હવે આ બીજો શબ્દ હે ને એ આપણે સત્સંગ દ્વારા પ્રયત્ન કરી અને આપે આવરણો અવરોધો એ આપે દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા. અહીંયા હું તમને જ્ઞાન નથી દેતો, પણ જ્ઞાન ઉપર ચડી ગયેલા કાળા છે જે અવરોધ હોય એ આપે દૂર કરવા. જ્ઞાન તો છે જ, તમે જીવતા તો હો જ, તમે ચેતનવંતા તો હો જ, તમારી અંદર છે જ. પણ તમને જે શ્રદ્ધા ઊભી ન થતી, જે સંશયાત્મકતા બુદ્ધિ એ અવરોધોને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા. જ્ઞાન તો અંદર જ્યોતિ રૂપે પ્રગટે જ રહ્યું, એટલે તો તમે અહીંયા પહોંચ્યા હો. શરીરને કોઈ ખણી આવ્યો હે, હલો આપણી ભાષા સમજાય રહી, શરીરને કોઈક ખણી આવ્યો હે, એ કોઈક એ તમે હો, એની ઓળખાણ કરાવવાની વાત અહીંયા. એટલે એને કહ્યું કે મારી ઉપર કર્પણ્ય દોષો, એટલે અજ્ઞાન રૂપી દોષે હું બધું જાણું રહો, જાણું રી, છતાં કાંઈ નથી જાણતી, મને સમજ નથી પડતી. બહુ સમજજો, બહુ સરળ હે, પરમાત્મા મારી અંદર બેઠો હોય મને સમજણે પડે રી, બધાને કહી રહ્યા, ભાગવતમાં વાંચ્યો, સાંભળ્યો, ચોપડીઓમાં આ તે બધું, મને ખબર હે કે ભગવાન મારામાં હે, ભગવાન મારામાં હે, ભગવાન મારામાં હે, પણ હું એને જાણી શકતી કે જાણી શકતો નથી એ આપણો કાર્પણ્ય દોષે. કાર્પણ્ય એટલે અજ્ઞાન, અજ્ઞાન રૂપી દોષે. જ્ઞાન નથી થયું ત્યાં સુધી અજ્ઞાન રહેવાનું હે, હલો ગુડ રસ હે સમજાય તો. જ્યાં સુધી જ્ઞાન નથી થયું ત્યાં સુધી અજ્ઞાન રહેવાનું હે. અને અજ્ઞાન દૂર ત્યારે થાય કે જ્યારે જ્ઞાન થાય, કાં અજ્ઞાન હટી જાય તો જ્ઞાન થઈ જાય. બે વસ્તુ એકની એક જ છે. એટલે આપણે પ્રાપ્ત કરવાનું એ જ્ઞાન, પણ અજ્ઞાન જે આપે ઝાલી બેઠા અહીં એને કહેવાય આપણી માન્યતા. આપણી માન્યતા જ્યાં સુધી દૂર નહીં થાય, સત્ય ત્યાં સુધી સમજાય તેવું નથી. ફાણસ લાગે રહો પણ કાર્બન જામી ગયું હોય, માય બેઠું હોય છતાં એને ઓળખી શકતા નથી. કહીએ રહ્યા, વ્યવહાર કરીએ રહ્યા, પણ છતાં વ્યવહાર યુગ સાથે જતાં જ
કર્મ ક્ષેત્રમાં જતા જ ધર્મ ક્ષેત્ર ભૂલાઈ જાય રહ્યો. એટલે અર્જુન અહીંયા પૂછ્યું કે ધર્મમાં મૂઢમતી વાળો હું, ધર્મ શું કેરો એ મને સમજ નથી. મેં દ્રોણાચાર્ય કને જ્ઞાન લીધું હોય પણ એને મને સમજાયું, એ વ્યવહારિક યુગનું મારા કને ધર્મનું જ્ઞાન હે. અજ્ઞાન આનું એ ઢંકાઈ ગયું હે. જે સત્ય હે, જે ધર્મ ખરેખર શું કેરું એ અધ્યાત્મ દ્રષ્ટિકોણથી મારા કને ધર્મ નથી, એટલે હું અજ્ઞાની હું. હવે હું આપને પૂછું છું કે, એટલે અર્જુન પૂછે રહો, હું નહીં કૃષ્ણ ભગવાનને, કે જે કંઈ નિશ્ચિત, બહુ મજો, જે કંઈ નિશ્ચિત કલ્યાણકારક સાધન હોય તે મને કહો. હવે આપણી બધાની એ જિજ્ઞાસા શું હોવી ખપે? અર્જુન તરીકેની હોવી ખપે. આપણે પરમાત્માની જો પ્રાપ્તિ સાચી કરવી હોય તો અહીંયા જે પણ આપણે હમણાં જે આપણે કરી રહ્યા, અહીંયા આપણી જે માન્યતાઓ હોય એ ધીમે ધીમે છોડવી પડશે. અને માન્યતાઓ તો છૂટજે, સત્ય સમજાશે તો, સત્ય સમજાશે એટલે માન્યતા છૂટવા માંડશે. ઓ હમણાં સુધી આપણે સમજતા હતા આ સાચું હે, આ સાચું હે, ખરેખર તો આ સાચું હે, આ સાચું છે નહીં. અમે જે પકડ્યો હતો એ ખીલ્લો જ ખોટો હતો, રાંઢવો તો બાંધ્યો હતું ગળામાં, ખીલ્લાથી બાંધ્યો હતું, પણ રાંઢવા વગરનો ખીલ્લો હતો. રાંઢવું નહોતું બાંધ્યું પણ આપણને એમ થઈ ગયું કે કેને બાંધ્યા આપણને. હલો સમજાય રહ્યો? આ વાર્તા સાંભળી અને પહેલા નથી સાંભળી? ઘણા ભાઈઓ નવા માથા નવા વેરા. છેલ્લે એક વાર્તા કહી દઉં. આપણા જેવા જ ગામડા ગાય પાળતા અને ગાયનું દોરડું જે તે સમયે બાજુના પડોશી અડોશી લઈ ગયા, સાંજે એનું ઘર બંધ, ગાય આવી, હવે બાંધવા દોરડું ખપેરું, દોરડું છે નહીં. ઘણા વિચાર કર્યા, બાજુમાં વડીલ હતા ગંગાના બાપા જેવા, એની સલાહ લીધી, બાપા જરા હાલો ને શું કામ હે? એ કે ગાયને બાંધવી અને રાંધવું છે નહીં, બાજુમાં દીધું તું ને ઘર બંધ પડ્યું એ. ભલે, બાપાએ શું કર્યું? ગળામાં હાથ નાખ્યો, પછી નીચે ખીલો હતો એનાથી હાથ નાખ્યો ને બાપુ હાલ્યા ગયા. બાપા તમે બાંધ્યો નહીં તે, આવી બંધાઈ ગઈ કે તું તને દોવ્યો દોઈ લે, જે દેવું હોય દે એને. બાને એમ કે બેનને એમ કે હવે બરાબર કીધું, બાપા તો હવે કાંઈક હશે. દૂધ દોઈ લીધું, એને ઘાસચારો નાખી દીધો, રાત આખી નીકળી ગઈ, સવાર પડી, એટલે બેનને એમ થયું ગાય તો હજી ઊભી હે, ટાણું થયું હવે છોડવાનું, ગામડા મૂકી રહ્યા ને ગાય ચરવા, તો હવે ગાયને છોડે તો જાય ને, તો હવે બાઈ તો ગોતેરી, રાંધું તો હે નહીં. બહુ મજો. હવે અર્જુન થવું સહેલું નથી, ભગવાનને વેચમાં રાખો સહેલો નથી. ત્યાં આગળ એ બાઈએ ગાયને ધક્કા માર્યા ગમે એટલા, પણ ગાય જતી, ગાય બાંધી લઈએ રાંઢું હે, તો ગાય કાં જતી નથી. આપણે અહીંયા ત્યાં આવી રહ્યા, આપણી માન્યતા રૂપી રાંઢું હે ને એ આપણે બાંધ્યું હોય, મેં બાંધ્યું હોય, બીજાએ નથી બાંધ્યું. બાપાને વળી તીડી આવી, બાપા ટાણું થાય રહ્યું, ગાયને મૂકવી એ, હવે તમે શું કર્યું હે, અઢી અખરાઈ. બાપે વળી ગાયના ગળામાં હાથ નાખ્યો, રાંઢવા માથે આમ કર્યું અને હાલ મા મા મા, ગાય આલી ગઈ. કોણ આલી ગઈ? આ બેન જોતા રહી ગયા. આપે બધા રાંઢવા વગરની ગાય હોય, સમજણ પડે રી? તો ધીમે ધીમે નથી દેખાતા એમાં રાંઢવા, છોડવાય કે બાંધવાય, બંધન માથે મુક્ત થવું હોય. ખોટી માન્યતાઓ, ખોટી અંધશ્રદ્ધાઓમાં નહીં જાઓ, ખોટા વાડામાં નહીં જાઓ. પરમાત્મા આપણો લક્ષ્મીનારાયણ, ઈષ્ટદેવ વિષ્ણુ લક્ષ્મી આપણા સ્વરૂપે, આપણું સ્વરૂપે ઈષ્ટદેવનું નામ લેવાનું હે. રોજ આંજે દેવવતી કરવાની હે, ચંદનનું બાહ્ય અને અંદર કુમકુમનું તિલક કરવાનું હે. નારાયણ ને એ રક્ષણે આપણું, નારાયણ આપણું રક્ષણે, અને નારાયણના રક્ષણમાં જ્યાં સુધી લક્ષ્મી હે ને ત્યાં સુધી સુરક્ષિત હે, નહીં તો લક્ષ્મી ભાગી જશે. નારાયણના ગુણ ખપશે આપણનામાં, એટલે બહારનો તિલક કરશું ને એ આપણે નારાયણનો કરશું ને એ ચંદનનો હશે, અને અંદર જે કુમકુમનો કરશું ને એ માં ઉમા અને લક્ષ્મીનો હશે. જો હમણાં ગંગારામભાઈ, જરાક ગંગારામ બાપા તમે જરાક ઊભા થાવ ને, થોડાક ઊભા થાવ, ઊભા થાવ, ઊભા થાવ, તમે દર્શન કરી લે જરાક બધા. તમે તિલક કરીને એ નમૂનો બતાવો હોય એક, જરાક જરાક જરાક.
ગંગારામ ભાઈ એ જુઓ આ તિલક કરી મેં જોઈ લો. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી. આવું તિલક આપણે કરવા જઈ રહ્યા અહીંયા કે જેથી આપણા મા ઉમાય આવી જાય, લક્ષ્મીમાં આવી જાય અને નારાયણની સુરક્ષા મળી જાય આપણને. આ તો બાહ્ય રૂપે પણ રૂપ કરવું પડશે. આપણા છોકરા તો માનશે, આપણું ભવિષ્ય તો માનશે, આપી કરશું તો એ કરશે, કહેવાથી નહીં કરે, કરવાથી કરશે. આપણે જે પણ માન્યતાઓ આપણી હોય ને ધીમે ધીમે છોડવા માંડીએ. પરમાત્મા આપણી ભેળો છે, પરમાત્મા દૂર નથી. પરમાત્માને સાક્ષાત સ્વરૂપે, બાહ્ય સ્વરૂપે, આંતર સ્વરૂપે આપણે સમજવાનો સતત પ્રયત્ન કરતા રહેશું. રામની આજે જે વાતો કરવી હતી એ વાતો આપણે બીજી વાર પાછો લેશું સમય મળશે ત્યારે. અત્યારે આ શ્લોક ઉપર પાછા આપણે આવતા પૂનમના આપણે આગળ પ્રયાણ કરશું કે આ અજ્ઞાન આપણે દૂર કરવું હોય તો કઈ રીતે કરી શકીએ. ધૂન માટે આવી જાઓ કંગ બાપભાઈ, બોલાવી લો. પરમાત્મા આપણને અંદર છે એવું પ્રતીત કરવા માટેનું શ્રવણમ, મનનમ અને નિધિધ્યાસનમ આ ત્રણ પગથિયાં. બહુ મજો હવે છેલ્લે જે બેઠા હશે એને સમજાશે, ઊભા થઈ જશે એને નહીં સમજાય. છેલ્લે રહી રહીને દોણું ખાલી થઈ જશે. પેલું શાંતિથી કોઈ પણ જાતના વિપરીત પરિસ્થિતિ અથવા તો પ્રતિક્રિયા કર્યા વગર સાંભળવું, જે સમજાયું એને સમજવાનો પ્રયત્ન કરવો. પછી એના ઉપર ઘરે જઈને આખો મહિનો રોજ 10-15 મિનિટ જે વિચારો મળ્યા ને એની ઉપર મનન કરવાનું કે આવું કહ્યું હતું, આવું ઉદાહરણ દીધું હતું, આ માટે કહ્યું હતું, તો એના ઉપર મનન કરવાનું. અને પછી નિધિધ્યાસન આપે સતત કરી રહ્યા અહીંયા તો છેલ્લે હું એ નિધિધ્યાસનનો પ્રયોગ માત્ર હું હમણાં સમજવા માટે જ ખાલી છેલ્લે 3 મિનિટ હું લઉં રહો, પછી આપણે ધૂન બોલાવશું. તો અત્યારે જે બેઠા છીએ ને એ વળી પાછા સ્વસ્થ થઈ જઈએ, 90 અંશે બેસી જઈએ, આંખો બંધ કરી લઈએ અને બે હાથ એકબીજાના ખોળામાં પરોવી લઈએ, આંખો બંધ કરી અને માત્ર હું બોલું ને એ શબ્દો ઉપર તમારે નિધિધ્યાસન કરવાનું હોય. બીજા કોઈ પણ વિચાર આવવા દેવાના નથી, આવશે નહીં અને જશે પણ નહીં એની હું તમને ખાતરી આપું છું. માત્ર હું બોલું એ જ વિચારો ઉપર તમારે મનન કરવાનું. આંખો બંધ. હું જે પણ વિચારણા કરું છું બોલવાનું નથી, મારા મન દ્વારા મારા મન જ આ વિચારણા કરે છે. જે વિચારણા મારા વ્યવહારિક જગતમાં જ્યારે નિર્ણાયક બને મારે આમ જ કરવું છે, તે સ્વયં અંતઃકરણ એ મન જ મારી બુદ્ધિ થઈ જાય. બુદ્ધિ દ્વારા હું નિર્ણય લઉં, મન દ્વારા વિચારણા કરું. ક્યારેક મને સારા વિચાર પણ આવે, ક્યારેક વ્યવહાર જગતમાં રહેતા રહેતા દુર્વિચાર પણ આવે, ક્યારેક ખુશી વ્યક્ત થાય, ક્યારેક ક્રોધ આવે, કોઈના પ્રત્યે મને ભાવ આવે, ક્યારેક ઈર્ષ્યા આવે, ક્યારેક રાગ આવે, ક્યારેક દ્વેષ આવે. આ બધું જ મારા મનમાં મારી અંદર એક ક્રિયા થયા રાખે છે. આ ક્રિયા થાય રહી એનો હું સાક્ષી હોઉં, મને ખબર પડે રહી કે મારા મન હમણાં આવા વિચાર કરી રહ્યો હોય, મને અત્યારે ગુસ્સો આવી રહ્યો હોય, મને અત્યારે પ્રેમ આવી રહ્યો હોય, એ હું જાણું રહો, હું જાણું રહી. હું નિર્ણય લઉં તો પણ મને ખબર પડે રહી કે મેં હવે આ નિર્ણય લીધો, મારે આમ કરવું જોઈએ. તો નિર્ણય લેનાર પણ હું એ બુદ્ધિ નથી, વિચારણા એ મન પણ હું નથી, મારા આવતા જતા વિચારોનો હું સાક્ષી હોઉં. નિર્ણય લેનાર એ બુદ્ધિનો પણ હું સાક્ષી હોઉં. સૂક્ષ્મ બુદ્ધિ ન સમજી શકે, સામાન્ય બુદ્ધિનો તો ત્યાં વિચાર જ નથી. સૂક્ષ્માતી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા હું જાણવાનો સત્સંગમાં પ્રયત્ન કરું છું કે હું કોણ છું. આ શરીરમાં રહેવા હોવા છતાં હું મને ઓળખી કે ઓળખી શકતો નથી. ઓળખનાર હું પોતે કે જે ઓળખવાનો પ્રયત્ન કરું છું તે હું પોતે,
બંને એક છું કે બે અલગ છું, હું જીવ છું કે હું આત્મા છું. સતત સત્સંગમાં પ્રયત્ન કરતો 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 મારી મનની પ્રક્રિયામાં, મારા વિચારોના વમળોમાં હું સદા વ્યવહારમાં અટવાયેલો રહું છું. જ્યારે અત્યારે નિદિધ્યાસનમાં હું મને ઓળખવાનો પ્રયત્ન કરું છું. મેં મારા મનને જોઈ લીધું, મેં મારી બુદ્ધિને જોઈ લીધું. હું મન નથી, હું બુદ્ધિ નથી, તો હું છું કોણ? એવો મને પ્રશ્ન થવા લાગ્યો. મારી વિચારણા ઊભી રહી ગઈ, મારી નિર્ણય શક્તિ ઊભી રહી ગઈ. હું કોણ? હું કોણ? હું કોણ? હું કોણ? મને થાય હું જડ નથી, પણ હું ચેતન છું. એટલે મને આ બધું જણાય છે. જાણનાર હું જડ ન હોઈ શકું. હું ચેતન છું, હું ચેતન છું. હું છું તો આ બધું છે, હું નથી તો કંઈ નથી. હું અસ્તિત્વ સ્વરૂપ છું, હું સત સ્વરૂપ છું, હું સત સ્વરૂપ છું, હું અસ્તિત્વ સ્વરૂપ છું, હું પરમાત્મા સ્વરૂપ છું, હું જીવાત્મા સ્વરૂપે છું. જીવભાવનો બાદ થતાં માત્ર આત્મ સ્વરૂપે હું મને જાણવાનો પ્રયત્ન કરું છું. હું આત્મતત્વ છું. હું 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 છું. હું છું. હું છું. હું 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 પૂર્ણમદઃ પૂર્ણમિદમ્ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ. તત્સત. હું કૌરવ, હું પાંડવ મનવા, હું રાવણ, હું રામ. હૈયાના કુરુક્ષેત્રમાં પલપલના સંગ્રામ. આજના સત્સંગનો સાર આજ છે કે અત્યાર સુધી આપણે આપણું જીવન સ્વાર્થમાં વિતાવ્યું છે. હવે જો આપણે આગળની યાત્રા કરવી હશે તો સ્વાર્થમાંથી સ્વ તરફ જવું પડશે, અને સ્વ તરફની જો યાત્રા કરવી હશે તો આપણે પહેલાં પરમાત્માને આપણા જીવનના સારથી બનાવવા પડશે, અને તો જ આપણા જીવનનો જે ચોથો ફેરો છે મોક્ષ, એ આપણને પ્રાપ્ત થશે. સ્વામીજી બહુ સરસ મનનીય અને મનને સ્પર્શ કરી જાય, ને પાછા 30 દિવસ આપણે મનન કરવાનું મન થાય એવો ઉપદેશ આપ્યો છે. તો આપણે બધાએ આજે આજે આ જે આપને પીરસવામાં આવ્યું છે આપણા જીવનરૂપી થાળીની અંદર જે અમૃતનું ભાથું, એનું સતત મહિનો દિવસ દરમિયાન એ ભાથાને આપણે મનન દ્વારા આપણા જીવનમાં પચાવવાની કોશિશ કરીએ તો જ આપણા સંસ્કારધામના ફેરા સાર્થક થશે. વિશેષમાં આજે આ જ્યારે ગૌની વાત નીકળી ત્યારે ખીસરાના પ્રેમજી બાપા માવાણીને એવો ભાવ થયો કે મારે પણ ગૌ વિશે કંઈક કહેવું છે, તો હું પ્રેમજી બાપાને વિનંતી કરીશ કે આપના વિચારો અહીં આવીને વ્યક્ત કરશો. ગાયના દૂધ વિશે જે ચર્ચા હતી ને, એમાં હું મારા ઉપરથી જ વાત કરું કે અમે જ્યાં સુધી ગાયની કરી શકતા હતા ત્યાં સુધી કર્યો, પણ છેલ્લા 10 વર્ષથી અમારાથી હવે ગાયની સેવા થાય કે દોવાય કે એવું કોઈ પોઝિશન નથી, અને માણસોનું કોઈ ઠેકાણું નહીં. થોડા દિવસ હોય ને થોડાક દિવસ ન હોય એટલે ગાયનું થઈ નહીં. પછી જેમ અમારો નંબર લાગો તેમ અમારા ભત્રીજાનો હવે એવો જ નંબર લાગો,
ગામમાં થોડે થોડે ગાયો ઘટતી જાય રહી હું ઘટતી જાય રહી હું તો પછી યુવક મંડળ અમારે એવો વિચાર કર્યો કે આનો કાંઈક રસ્તો કાઢીએ કે શું કામ ઘટતી જાય રહી. ઘટવાનું કારણ એ જ કે મુંબઈની આવજા વધી ગઈ, છોકરા હું હોય તો અહીંયા ઘર બંધ કરીને હાલ્યા જાય તો ગાયનું કરે કોણ. તો પછી એવો વિચાર કર્યો કે ગૌશાળા બનાવીએ, ગૌશાળામાં ગાયો રહે અને માણસો રાખ્યા છે એ સીમ ચરવા લઈ જાય અને દોયાનું એ માણસો કરે અને જેની ગાયો ને એનું દૂધ જોઈએ તો લઈ આવે ને ઓછું જોઈએ તો પછી ડેરીમાં ભરાવી નાખે, એના ખાતામાં જમા થઈ જાય અને ચરાનું અમે સમાજ તરફથી ચરો બધો ભેગો કરી રહ્યા. એ બની શકે તો કપિતનો ચરો લઈએ તો જરા સારું. તો એ ચરો અમે ગોદામમાં ભરી નાખીએ એટલે ચરો એમાંથી વપરાય, દાણખાણનો જે ખર્ચો થાય એ પછી ભાગે પડતો બધાને ખાતે લખાય ને એમાં દૂધ ડેરીમાં ભરાઈ જમા થાય ને બાકીનું વધઘટ થાય તો એ એકબીજાનો હિસાબ મળી જાય. તો એ રીતે થોડીક યુવક મંડળની યોજના કરીએ, હવે કેટલી સક્સેસ થાય રહી એ આગળ જતાં ખબર પડે, પણ 12મીના થયા એ ચાલુ કર્યું એમ. તો ગાયો ટકી રહે એના માટે બસ એટલું જ કહેવું હતું. એટલે સેફ ગૌને ઉછેરવા માટેનો છે. આપણે બધા અલગ અલગ ગામડામાંથી આવીએ છીએ તો આ વિચાર આપણા દરેક ગામડે પહોંચે અને આ વિચારના માધ્યમથી આપણે આપણા સ્વાસ્થ્યને આપણા સંતાનોને એક નવું જીવન બક્ષી એના માટેનો આ પ્રયત્ન છે. ગંગારામ બાપા કંઈ વિચાર? અચ્છા, તો હવે રાજુભાઈને વિનંતી કરશું કે ઈષ્ટદેવની ધૂન સાથે આજે આપણે આપણા આ સત્સંગને વિરામ આપીશું. રાજુભાઈ, 2 મિનિટનું ટાઈમ કાઢવો છે એટલે એક કડી ગાવાની મને ઈચ્છા છે. ભજન આજ આખું ગાઉં છું, પણ એ ભજન છે ને આ વડીલો બેઠા છે એને ગમશે. શું કેમ કે એ એક તારના તંબુરાથી ગવાતું ભજન આપણે પેટી ઉપર ટ્રાય કરી એક જ કડી ખાલી. આજે સ્વામીજી પ્રવચન કર્યું ને એના ઉપર મહાત્મા ઈશ્વરદાસે મસ્ત લખ્યું છે. શું લખ્યું છે? સંત ચટકો લાગ્યા વિના એક કેમરીજ સે કીર્તાર, પછી ઈયળ માંથી ભમરી બને નર્તન કે તિકવાર. ચારણી સાહિત્ય છે, થોડું અઘરું છે. સંત ચટકો લાગ્યા વિના કેમ રીઝશે કીર્તાર, ખબર છે? ભમરી ઘડી ઘડી દરમાં જઈને ગાડર હોય ને એને ડંખ મારે, પણ બધી ગાડરું છે ને એ ભમરી નથી બનતી. બિકણ ગાડરું હોય ને એ આમ ગૂંચવાઈ જાય. ભમરી ઘડી ઘડી એને પાંખું લાવવાની કોશિશ કરે પણ એનામાં પાંખ આવતી નથી. પણ પાંખ બધામાં ના આવે, હજારોમાં કોઈ એકમાં પાંખ આવે. એટલે ઈયર માંથી ભમરી બને તો નર્તન કેતિક વાર. આટલા આપણે સત્સંગમાં બેઠા એને જો શુદ્ધ વિચાર આપણામાં ના આવે, મહિના સુધી આને આપણે રટણ કરવું જોઈએ ગીતાનો પાઠનો, બને ત્યાં સુધી ભજન ભાવ એવું છે જો ટકાવી રાખી તો ટકે, નહીં તો ઘણા આવી પેટી ઘરે રાખીને મૂકી દીધી હોય. અજરા કઈ જરિયા જાય એ સંતો ભાઈ, અજરા કઈ જરિયા જાય. શું કીધું? એ તમે થોડે રે થોડે રે સંતો, તમે સાધ પિયો જી. સંતો એટલે બધાને સંતો કીધા છે, ઉતાવળ ન કરો. તમે થોડે રે થોડે રે સંતો, તમે સાધ પિયો જી. હવે તો લઈ લઈ, આ તો ભજન આખું છે, આની સાથે તબલો વાગ્યો તો મજા આવે, ટાઈમ નથી આપણી પાસે. ધૂન લઈ લઈ બધા સાથે મળીને.
લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 સૂર્ય નારાયણ 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 ચંદ્ર નારાયણ 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 ચંદ્ર નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ 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 આપણી વચ્ચે અત્યારે અશોકભાઈએ આપને સૂચના આપી હતી કે 2 મિનિટ રાહ જોશો તો આપ જે લોકો અહીંયા બેઠા છો એ લોકોને ધન્યવાદ દઈ દઉં કે આપણે અત્યાર સુધી રાહ જોઈ તો હજી 2 મિનિટ આપણે રાહ જોઈ લઈએ. અત્યારે આપણી વચ્ચે કેન્દ્રીય યુવા સંઘના મહામંત્રી શ્રી વિપુલભાઈ છાભૈયા અમદાવાદથી પધાર્યા છે. આવો મોકો આપણે ક્યારેક મળે તો આપણે એને વિનંતી કરી કે તેઓ શ્રી આવી અને પોતાના વિચારો અહીં વ્યક્ત કરશે. વિપુલભાઈ છાભૈયા, આપણું સૌભાગ્ય કે આપણું ગ્રાઉન્ડ બન્યો પછી યુવા સંઘના માધ્યમથી આજે આ સત્સંગનો દરેક યુવા સંઘના કાર્યકર્તાઓ લાભ લીધો છે. તો આપણો સત્સંગ આજ રીતે દરેક ગામમાં પહોંચે એવી આપણે યુવા સંઘ પાસે અપેક્ષા રાખી છીએ કે 11 હશે કે મહિનામાં એક વખત દરેક ગામમાં
આપણે આ સત્સંગના માધ્યમથી આપણે સંસ્કાર સાથે જોડાઈ એવી સંસ્થાની ચોક્કસ માન્યતા હોય ને આ માન્યતાને યુવા સંઘ પરિપૂર્ણ કરે એવી સંસ્થા અપેક્ષા રાખે છે. મહામંત્રી શ્રી યુવા સંઘ. જય લક્ષ્મીનારાયણ. ખૂબ આનંદની વાત છે મારા માટે પણ. દોડતા દોડતા કાલે વાત થઈ જ્ઞાનવર્ધક શ્રી વલ્લભાચાર્ય જોડે કે 12 વાગ્યા સુધી આપણે અહીંયા સત્સંગનો કાર્યક્રમ. મેં કીધું કેટલી કોશિશ કરશું કે અમદાવાદથી આવવાની ને અહીંયા આ મોકો લેવાની અને ભગવાનની મહેરબાનીથી આ કાંતિ ગંગાને નતમસ્તક વંદન કરવાની અને આપણે કહીએ કે આખા ભારતભરનું કેન્દ્રસ્થાન છે એ કેન્દ્રસ્થાનની અંદર માથું ટકાવવાની આપણે ટેકવાની આ આપને મોકો મળ્યો તે બદલ આજના દિવસ માટે હું જ્ઞાતિ ગંગાને સંતશ્રીને અને આ સંસ્થાના પ્રમુખશ્રીને બધાને નતમસ્તક વંદન કરું છું. હમણાં વાત કરતા હતા વડીલશ્રી કે સંસ્કારો ઘરે ઘરે સુધી પહોંચવા જોઈએ, તો અત્યારે હાલની નવી ટીમ વરાઈ છે અને 4 મહિના થઈ ગયા છે અને અમારું એક ધ્યેય છે, આધ્યાત્મિક ધ્યેય છે કે સંસ્કાર બાળ સંસ્કાર કેન્દ્રો અને મિશન અભિમન્યુના માધ્યમથી અને આપણું કેન્દ્રસ્થાન લક્ષ્મીનારાયણના સાનિધ્યથી ઘર ઘર સુધી અને દરેક યુવા મંડળ સુધી પહોંચવાની આપણે પૂરેપૂરી કોશિશ કરીશું. અત્યારે ભારતભરમાં જે 200થી વધારે કેન્દ્રો ચાલી રહ્યા છે એ આપણી આશા છે કે ભારતભરના જેટલા પણ યુવા મંડળ છે આપણી 400થી વધારે ચાલી રહ્યા છે. એટલે બાપા એમાં શું થોડું કન્ફ્યુઝન છે નામનું આ બધું, એટલે 400થી વધારે છે આપણે એ જેટલાય 800 યુવા મંડળની અંદર નાના કે મોટા પાયે ચાલે એવી યુવા સંઘ તરફથી હું ખાતરી આપું છું. અને આજનો આવવાનો તાત્પર્ય કેપીઆર રિજિયન અત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છે અશોકભાઈને એમની ટીમ એમાં પણ છે, સાથે સાથે તમારા બધાનું સાનિધ્ય મળે અને વડીલો જોડે આજે બેસવાનું થાય અને આ વિશે થોડીક ચર્ચા આપણે કરીશું અને આપણે મેક્સિમમ લેવલ સુધી આધ્યાત્મિકતા પહોંચે એ લેવલે યુવા સંઘ કાર્ય કરશે. બસ આ માધ્યમથી હું ફક્ત એક જ મિનિટ કહીશ, આધ્યાત્મિકમાં એટલું જરૂરી છે, પારિવારિક જરૂર છે, સમાજ પણ જરૂર છે, બિઝનેસની પણ જરૂર છે, વાયસ્કેની પણ યુવાઓ માટે જરૂર છે અને સંસ્કાર હશે તો જ આપણે આપણું નવી પેઢીને ઘડતર કરી શકીશું. સંસ્કાર વગર કરોડો રૂપિયા છે એ પણ નકામા છે. તો આ માધ્યમથી દરેક ઘરે સુધી આપણે સંસ્કારો પહોંચાડીએ બાળ સંસ્કાર કેન્દ્રથી અને ઘણા બધા રૂપો છે એ વિશે આપણે યુવા સંઘ હંમેશા તત્પર રહેશે. તમારા બધાના આશીર્વાદની જરૂર છે, એકરૂપતા લાવીએ સમાજની અંદર અને સાથે મળીને સૌ કામ કરીએ. જય સનાતન, જય લક્ષ્મીનારાયણ. ત્યારે ખુલાસો કરી દઉં કે સમગ્ર ભારતની અંદર શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન સંસ્કારધામ દ્વારા 429 બાળ સંસ્કાર કેન્દ્રો ચાલુ છે. આપણે બધાએ ભેગા થઈને જ્યારે મંત્રીશ્રીએ આપણી સમાજની ગણના કરી છે કે 800 સમાજો છે, તો આવતા વર્ષની અંદર આપણા 800 સમાજના ભૂલકાઓને આપણે સંસ્કાર પહોંચાડી એવા આપણે સંકલ્પબદ્ધ બનીને આપણે સારથી થવાનું છે સંસ્કારો માટે. અને આપણે જો સારથી થશું, આપણે ગોવાળિયા થશું, તો જ સંસ્કારરૂપી ગોવર્ધન આપણાથી ઉપડશે. આવો આપણે બધાએ તન મન અને ધન જેની પાસે જે હોય એના સહયોગથી આપણે આપણા સમાજના ઉત્થાન માટે કટિબદ્ધ બનીએ એવી સંસ્કારધામની નેમ છે. જેની પાસે જે હોય આપણે પરસ્પરના રાગ દ્વેષ ભૂલીને આપણે સંસ્કાર માટે એકજૂટ થઈએ, એક મત થઈએ, એક વિચારધારાવાળા થઈ, એક વ્યવહારથી આપણે આગળ વધીએ એવી સંસ્કારધામની નેમ છે. યુવા સંઘનો સહયોગ મળ્યો જ છે, પણ વિશેષ સહયોગ મળે એવી સંસ્કારધામની ખેવના છે, એ આપ પૂરી કરશો એવી અમને સંપૂર્ણ વિશ્વાસ સાથે આજે આપણે અહીં રાજુભાઈ પૂર્ણ વિરામ આપણે આ સત્સંગ સભાને વિરામ આપશું. પુનઃ 1 મહિના પછી આપણે ફરી પાછા તરોતાજા થઈ ને જ્ઞાન પ્રાપ્તિ માટેનો પ્રયત્ન આતરીશું. આપણે બધાને ભગવાન ઈષ્ટદેવ લક્ષ્મીનારાયણ અને મા ઉમા સદબુદ્ધિ આપે. સમાજમાં સંસ્કારો માટે આપણે સંકલ્પબદ્ધ બનીને આપણા જીવનને સાર્થક કરી એવી શુદ્ધ ભાવના સાથે જય લક્ષ્મીનારાયણ. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી, કુળદેવી ઉમિયા માત કી, વેદ નારાયણ ભગવાન કી, સત્ય સનાતન ધર્મ કી, હરિ ઓમ નમઃ.
પાર્વતી પતિ હર હર મહાદેવ. બધાને જય લક્ષ્મીનારાયણ.